हाय एवरीवन, द पोन साइंस एकेडमीनी ऑनलाइन लेक्चर सीरीजमां बधानु स्वागत छे। नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश झोला, आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। लास्ट लेक्चर्स में आपणे घणा बधा सूत्रोनी साबिती साबित करेली अने एना परथी आपणे मैं तमने एक लिस्ट आपेलू के जेमां आपणे बधा सूत्र लखी नाखेला। तो बधा सूत्र बहु महत्वना सूत्र छे, एना आधारे डायरेक्ट क्वेश्चन पूछाय छे। बस आ चेप्टरमां महत्वनुं ए छे के तमने टूंकमां आ टॉपिकमां स्पेशली रेडियो एक्टिविटीमां के रकममां जे डेटा आપેલો છે એના આધારે કયું સૂત્ર પસંદ કરવું અને દાખલો કઈ રીતે ગણવું, ટૂંકમાં કઈ ટાઈપનું મેથેમેટિક્સ વાપરવું। તો આમાં બે જ વસ્તુ આવશે મહત્વની, એક તો સૂત્ર સિલેક્શન અને પછી થોડુંક બેઝિક મેથેમેટિક્સ। બેઝિક મેથેમેટિક્સ આવશે, થોડુંક જ, બહુ વધારે નહીં આવે, બરાબર છે, જે તમને લગભગ આવડતું જ હોવું જોઈએ સાયન્સના સ્ટુડન્ટ તરીકે, વેધર આર યુ ઇન મેથેમેટિક્સ ઓર ઇન બાયોલોજી, બરાબર। તમે મેથ્સ ગ્રુપમાં હોવ કે બાયોલોજી ગ્રુપમાં હોવ, એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તમને આટલું તો બેઝિક મેથેમેટિક્સ આવડવું જ પડશે, બરાબર છે। તો સિમ્પલ જે લોગેરિધમિક બેઝડ જે સિમ્પલ મેથેમેટિક્સ છે, બરાબર, એ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે તમને આવડતું હશે। તો બસ બે જ વસ્તુ, એક તો સૂત્ર સિલેક્શન અને થોડુંક બેઝિક મેથેમેટિક્સ આવડી જશે તો આનો દાખલો આવડી જશે, બરાબર। આપણે ધીમે ધીમે દાખલા ગણશું એટલે આપણને આઈડિયા આવી જશે। ચલો આપણે એને પહેલાં દાખલા ગણતા પહેલાં એમ માનો કે તમે છે દાખલો જ છે, અલગ અલગ દાખલાઓ છે અથવા કોષ્ટક છે, બરાબર। આપણે ટેબલ્સ છે, એ ટેબલ્સને આપણે ફિલ કરવાનું છે। હવે જે ટેબલ્સ છે આપણે જે ફિલ કરશું એ તમને રોકડા દાખલા સ્વરૂપે પૂછાઈ શકે, એ તમને રકમ લખેલી જોવા નહીં મળે, પણ હું જે શબ્દ બોલું છું એ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર। આપણે જે કોષ્ટક છે એમાં ઘણી બધી વસ્તુ પૂરવાની છે, બરાબર, ફિલ કરવાની છે અને ધીમે ધીમે તમને આઈડિયો આવી જશે। ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો તમને યાદ હશે આપણે સૂત્ર કંઈક ભણેલા, હું નીચે સૂત્ર લખી રાખું છું, બરાબર, જસ્ટ તમારા નોલેજ માટે। તમને યાદ હશે એનના છેદમાં એન ઝીરો બરાબર વન અપોન ટુ રેસ ટુ એન, તો એન બરાબર શું લખાય, એન ઝીરો અહીંયા આવી જશે તો એન બરાબર લખાય એન ઝીરોના છેદમાં ટુ રેસ ટુ એન। પછી આપણે સેમ સૂત્ર આઈ માટે હતું, સેમ સૂત્ર એમ બાય એમ ઝીરો માટે હતું, તો તમને સંખ્યા પૂછે, સંખ્યા એનની વાત કરે, દળ સ્મોલ એમની વાત કરે કે એક્ટિવિટી આઈની વાત કરે, બધા સૂત્ર એક સરખા જ છે, બરાબર છે। આપણે અત્યારે એન વાળા એન બે સૂત્રની વાત કરીએ છીએ, એન શું છે, એન ભાઈ ખાસ યાદ રાખવાનું છે, એન શું છે, તમને રકમમાં જે પણ સમય આપેલો છે એના છેદમાં શું કરવું પડે, આપણે અર્ધાયું, બરાબર, જે પણ અર્ધાયું છે એની વાત કરવી પડે। પછી આપણને એન ડેસ નો લેવું, વોટ ઇઝ એન ડેસ, એન ડેસ શું છે કે કેટલા ખવાઈ ચૂકેલા તત્વો છે, ખવાઈ ચૂકેલા તત્વો કેટલા, ધારે કે શરૂઆતમાં 100 તત્વો હતા તો એન ઝીરો 100 છે, એમાંથી માનો કે 20 ખવાઈ ગયા તો એન ડેસ ની સંખ્યા 20 આવશે અને બાકી કેટલા છે એ બાકી છે એને કહેવાય એન। આપણે આની ઘણી બધી ચર્ચા કરેલી છે, બરાબર છે। અને આઈ ઝીરો શું છે, આઈ ઝીરો છે પ્રારંભિક એક્ટિવિટી, આઈ ઝીરો બરાબર લેમડા ઇન્ટુ એન ઝીરો, અથવા આપણે આઈ ઝીરો ડાયરેક્ટ ક્યાં વાપરશું, આપણે સૂત્રમાં વાપરશું, આઈ ના છેદમાં આઈ ઝીરો બરાબર વન અપોન ટુ રેસ ટુ એન। તો આ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ, બરાબર। ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો ચલો માનો કે શરૂઆતમાં ટી બરાબર ઝીરો છે, શું છે ટી બરાબર ઝીરો છે, ટૂંકમાં હજી જસ્ટ તત્વનું રેડિયો એક્ટિવિટી એટલે કે એનું એક્ટિવેશન સ્ટાર્ટ થાય છે, માનો ને, રેડિયો એક્ટિવેશન એનું જસ્ટ સ્ટાર્ટ થાય છે માનો, તો એ જયારે શરૂઆતનો સમય છે એટલે કે શરૂઆતમાં એટલે એક્ઝેક્ટલી ટી બરાબર ઝીરો સમયે, એક્ઝેક્ટલી ટી બરાબર ઝીરો સમય, ચલો એન કેટલા આવશે, તો સીધી વાત છે ઝીરોના છેદમાં ટી એપ, ટી એપ તો ફિક્સ જ હોય, ટી એપ કોના પર ડિપેન્ડ કરે, ન્યુક્લિયસના પ્રકાર પર, તો ટી બરાબર ઝીરો મૂકી દો, ઝીરો ભાંગ્યા સમથિંગ ઝીરો, તો એન બરાબર આવશે ઝીરો, બરાબર કે નહીં, ચલો અહીં મૂકો ઝીરો, તો શું આવશે, બેની આપણે એન 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 બરાબર ઝીરો આવ્યા, એન બરાબર ઝીરો એ મૂકીએ તો બેની કેટલી ઘાત આવશે, બેની ઝીરો ઘાત આવશે, અને બેની કોઈ પણ ઝીરો ઘાત થાય એક તો એન ઝીરો ભાંગ્યા એક, તો એન બરાબર આવશે એન ઝીરો, સીધી વાત છે કે ભાઈ શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે, બધી જ હશે, શરૂઆતમાં અવિભંજિત, અવિભંજિત એટલે કેટલા બાકી રહેલા, તો ખવાવાના બાકી કેટલા, બધે બાકી, જેટલું છે હજુ બધું બાકી જ છે ખવાવાનું, બરાબર છે। તો શરૂઆતમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એન આવશે એન ઝીરો, એના પર્સન્ટેજ કેટલા, તો પર્સન્ટેજ કીધે મળે આપણને સીધા એન ઝીરોના આધારે મળે, તો બધું બાકી છે તો શું આવશે, 100% બાકી છે, 100% બાકી છે, ચલો એનડેસ કેટલા આવશે, સીધી વાત છે એનડેસ આવશે 0%, કેટલા આવશે, સોરી એનડેસ 0 આવશે, કારણ કે વિભંજ એટલે શું થાય, કેટલું ખવાઈ ગયું છે, તો ખવાઈ ગયું છે કેટલું, 0 ખવાઈ ગયું છે। એક્ટિવિટી કેટલી આવશે, મહત્તમ કેટલી આવશે, મહત્તમ એટલે કેટલી, આઈ ઝીરો પ્રારંભિક એક્ટિવિટી જેટલી, કંઈ ખબર ન પડે ભાઈ તો એન બરાબર 0 મૂકવાના છે, સ્મોલ એન બરાબર 0 મૂકો, આઈ ઝીરો નો છેદમાં 2 ની 0 ઘાત બરાબર, તો 2 ની 0 ઘાત થશે 1, તો આઈ ઝીરો ભાંગ્યા 1 બરાબર આઈ ઝીરો, તો આઈ બરાબર આવશે આઈ ઝીરો। એન ડેસ છે વિભંજિત એટલે કેટલા તત્વો ખવાઈ ચૂકેલા છે, કેટલા તત્વોનો વિભંજન થઈ ચૂક્યું છે, કેટલા તત્વોનો ક્ષય થઈ ચૂક્યો છે, તો એન ડેસ બરાબર આવશે 0, એન બરાબર આવશે 100%। અને આગળ વાત કરીએ અહીંયા એના પર્સન્ટેજ નાખ્યા, કોના, આઈ ડેસના, એક કામ કરીએ આપણે આઈ ડેસના પાછા, ચલો આઈ ડેસના પર્સન્ટેજ લખી નાખીએ, તો આઈ ડેસ કેટલા ટકા છે, 100% છે, એક્ટિવિટી કેટલી મહત્તમ એટલે કેટલી 100% છે, અને કામ કરો ને એ સાઈડમાં આપણે દોરી નાખીએ હજુ એકાદું, હશે ના માટે ખબર છે,
એન્ડેસ ના પર્સન્ટેજ તો એન્ડેસ કેટલા ટકા છે 0% છે સીધી વાત છે તો 5 જેટલા ટકા ઘટશે એટલે ટકા ધીમે ધીમે વધશે આ 100% છે તો 0% છે સમજ પડે કે નહીં ચલો આગળ વધીએ ચલો આપણે હવે થોડુંક વ્યવસ્થિત સમજ છે માનો કે સમય થયો અર્ધ આયુષ્ય જેટલો માનો કે એક એક્ઝામ્પલ લેવું લઈ શકો તમે માનો કે કોઈ તત્વ છે એનો જસ્ટ ખાલી એક્ઝામ્પલ માટે અર્ધ આયુષ્ય સમય 5 કલાક છે તો શરૂઆતમાં એટલી બધી વાત કરી માનો કે 5 કલાક પછીની પરિસ્થિતિ શું હશે એ આપણે આજે સોરી આ રો જે છે એ દર્શાવશે ફરીથી કહી દઉં છું માનો કે શરૂઆતમાં સમય ટી બરાબર 0 છે હવે એનો સમય કેટલો થઈ ગયો સમય થઈ ગયો છે અર્ધ આયુષ્ય જેટલો તો માનો કે કોઈ ન્યુક્લિયસનો અર્ધ આયુષ્ય જેટલો સમય જાય ત્યારબાદની આ બધાની કન્ડિશન શું હોય એ આપણે લખવાની છે હવે સેમ ટુ સેમ દાખલો તમને આમાં શું કહેવાય રકમમાં પૂછો તમને દાખલા આવા પૂછશે એક ન્યુક્લિયસનો અર્ધાયુ 5 કલાક છે તો 10 કલાક પછી આ બધું શોધો તો આપણે એ જ કરીએ છીએ સમજ પડે કે નહીં તો તમે સમજો દાખલો જ ગણો છો તમે બરાબર છે આપણે કોષ્ટક સમજીએ છીએ દેટ ઇઝ આપણે દાખલો જ ગણીએ છીએ એનો મિનિંગ એમ જ થાય કે રકમમાં તમને ખાલી આવું આપશે કે ભાઈ તત્વનો અર્ધાયુ છે એ 5 કલાક છે સોરી બરાબર 5 કલાક છે તો 5 કલાકના સમયગાળા પછી પરિસ્થિતિ શું હોય 10 કલાક પછી શું હોય 15 કલાક પછી શું હોય સેમ ટુ સેમ દાખલો તમને તમારી રકમમાં જોવા મળશે તો માનો કે તત્વનો ન્યુક્લિયસનો અર્ધાયુષ્ય સમય 5 કલાક છે તો 5 કલાક પછીની કન્ડિશન શું હશે ચલો મૂકીએ ચલો તો ટી બરાબર શું મૂકી દઈએ આપણે ટી આફ મૂકી દઈએ આ બધું બરાબર છે ભાઈ અહીંથી લેવાનું છે ટી બરાબર આપણે લીધું ટી આફ ટી બરાબર ટી આફ લઈએ તો મૂકો ચલો એન બરાબર ટીની જગ્યાએ શું મૂકશું ટી આફ તો ટી આફ ના છેદમાં ટી આફ તો એન બરાબર કેટલા આવશે એન બરાબર આવશે 1 બરાબર છે આગળ વધીએ તો એન બરાબર એન જીરો ને છે તો 2 ની 1 ઘાત થાય 2 કેટલા આવશે અરે એન કેટલા આવે એન 0/2 સીધી વાત છે અર્ધાયુષ્યનો મિનિંગ જ એ થાય અર્ધાયુષ્ય સમય કોને કહેવાય જે સમયગાળા દરમિયાન અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યા કરતા અડધી થાય વ્યાખ્યા જેની છે એને કહેવાય અર્ધ આયુષ્ય સમય એ બધું સાબિત થઈ ગયું ચલો એન ટકા કેટલા વધ્યા ટૂંકમાં તો શરૂઆતમાં કેટલા હતા એન 0 હતા હવે કેટલા થઈ ગયા એન 0/2 તો કેટલા વધ્યા 50% તો 50% ન્યુક્લિયસ છે એ બાકી છે હજુ તો મતલબ એમ જ થાય 50% ખવાઈ ગયું તો આ કેટલું હશે આ પણ હશે એન 0/2 એન્ડેસનું સૂત્ર શું આવશે તું લાગે લખી દઉં છું અહીંયા એન 0 - એન આ જે એન 0 છે એમાં તમે એન બાદ કરો એન 0માંથી એન બાદ કરો કેટલા આપણે ક્યાં હતા કેટલા એન 0 એમાંથી કેટલું ખવાઈ ગયું સોરી કેટલું ખાબ બાકી છે એન 0/2 ખવાઈ કેટલું ગયું હશે એન 0/2 ચલો એક્ટિવિટી કેટલી આવશે સીધી વાત છે તમે મૂકી દો 2 ની 1 ઘાત તો ખબર પડી જશે આઈ 0/2 એક વસ્તુ યાદ રાખવી આનું જે કોષ્ટક આવશે સેમ ટુ સેમ કોષ્ટક આઈ નું આવશે કારણ શું આઈ પ્રપોર્શનલ ટુ એન આવશે આઈ ના ટકા શું આવશે જે એન ના ટકા આવશે એ જ આઈ ના ટકા આવશે તો 50% અને એન્ડેસ ની ટકાવારી પણ 50% જ આવશે કારણ કે 50% ન્યુક્લિયસ ખવાવાનું બાકી છે ધેટ મીન્સ 50% ખવાઈ ગયું ચલો આગળ વધીએ ત્રીજો સમયગાળો લઈ લઈએ સમયગાળો કેટલો છે 2 × TF જો ઘણાના મનમાં એમ હશે કે એક અર્ધાયુષ્ય જેટલો સમય જાય તત્વ અડધું ખવાઈ ગયું પાછો અર્ધાયુષ્ય જેટલો સમય જશે તત્વ આખું ખવાઈ જશે ના એ તમારી ખોટી મેન્ટાલિટી છે આજે સુધરી જશે બરાબર છે હું શું કહું છું માનો કે કોઈ ન્યુક્લિયસ છે એનો અર્ધાયુ 5 કલાક છે તો જેવો 5 કલાકનો સમય ગયો બરાબર છે શરૂઆતથી 5 કલાકનો સમય ગયો એટલે બધું અડધું થઈ ગયું હજુ બીજો 5 કલાકનો સમય જાય કેટલું થશે 10 કલાક થાય તો શું 10 કલાકમાં બધું 0-0 થઈ જશે નહીં થાય યાદ રાખજો નહીં થાય કેટલું થશે આપણે જોશું બરાબર છે તો આ શું કેટલો સમય છે 2 TF એટલે કેટલો થાય મતલબ કે અર્ધ આયુનો ડબલ સમયગાળો 5 કલાક અર્ધ આયુ તો 10 કલાક પછીની વાત કરીએ 10 કલાક પછીની કન્ડિશન શું હશે ચલો વાત કરીએ ફટાફટ આપણે તો મેં ટી બરાબર કેટલી થશે 2 TF કામ કરો ટી બરાબર મૂકો 2 × TF ટી આફ ઉડી ગયા બરાબર તો શું હશે 2 વધશે ને ટી આફ 2 TF/TF 10 કલાક ભાગ્યા 5 કલાક શું આવે 2 આન્સર આવે અહીંયા આવશે 2 કંઈ વાંધો નહીં 2 ની 2 ઘાત શું 4 આવે તો શું આવશે N0/4 યાદ રાખો જેવો ડબલ સમયગાળો થઈ જશે અર્ધાયુષ્ય કરતા હજી 25% ન્યુક્લિયસ બાકી છે કેટલા બાકી હશે N 25% તો તમારો ભ્રમ હોય ને કે ભાઈ એક અર્ધાયુષ્ય જેટલો સમય ગયો 50% ન્યુક્લિયસ થઈ ગયું હજી બીજો અર્ધાયુષ્ય જેટલો સમય જશે તત્વ ખલાસ થઈ જશે ખોટી વાત છે હજી 25% વધ્યું છે કેટલું વધ્યું હશે 25% સાબિત થઈ ગયું અહીંયા એન્ડેસ કેટલા આવશે સીધી વાત છે કે તો ભાઈ જેટલા N0/4 માંથી તમે N0/4 બાદ કરો છો તો 3 N0/4 આ તો બહુ ઇઝી છે બરાબર છે I0 અને સૂત્ર શું આવશે સિમ્પલ અહીંયા જે આવશે એ જ અહીંયા આવશે અને એમ ખબર ન પડે તો કિંમત મૂકી દઉં N/2 કેટલા આવશે 25% તો સામે એન્ડેસ કેટલા ટકા આવશે 75% કેટલા ટકા ખવાઈ ગયું 75% તો યાદ રાખો 2 અર્ધ આયુષ્ય જેટલા સમયગાળા બાદ 25% ન્યુક્લિયસ વધુ હોય અથવા 75% ન્યુક્લિયસ ખવાઈ ગયું છે 100% ખવાતું નથી અથવા 0% વધતું નથી હજી ઘણું બધું વધ્યું 25% વધ્યું છે ભાઈ 25% વધ્યું છે ચલો આગળ વધીએ
ત્રણ અર્ધ આયુષ્ય જેટલા સમય બાદ શું કન્ડિશન થાય? કે કિંમત મૂકીએ આપણે, ટી બરાબર મૂકી દો, થ્રી ટાઈમ્સ ટી એફ, ટી એફ ઉડી ગયા, એન બરાબર આવશે ત્રણ, તમારો કી પડે બેની ત્રણ ઘાત એટલે થશે બેનો ત્રણ એટલે બેની ત્રણ ઘાત એટલે થશે આઠ, તો શું આવશે એન બરાબર એન ઝીરો બાય એટ, અહીંયા આવશે એન ઝીરો ભાંગ્યા એટ. હવે તમે ખબર ન પડે ને તો એન ઝીરો ને ઘડી 100% મૂકી દો, 100% ભાંગ્યા 8% એટલે કેટલા આવશે 12.5%, 12.5% બરાબર છે. તો સામે એન ડેસ કેટલો આવશે? તો આ એન ઝીરો બાય એટ હોય તો એને એન ઝીરો માંથી બાદ કરો તો શું હશે 7n0/8, કેટલા આવશે 7n0/8, ને સામે આ કેટલો આવશે? આપણે આવશે આઈ ઝીરો ભાંગ્યા 8, કેટલું વધશે? આ 12.5% વધે. 75 100 માંથી આટલા બાદ કરશો બરાબર છે, 100 માંથી આટલા બાદ કરો તો શું આવે 87.5% ન્યુક્લિયસ ખવાઈ ગયું છે. જો ત્રણ અર્ધ આયુષ્ય સમય જેટલો સમય ગયો છતાં પણ હજી તો 12.5% ન્યુક્લિયસ બાકી છે ખવાવાનું. તમે એમ તો ક્યાંથી કહી શકો કે બે અર્ધ આયુષ્ય સમય પછી તત્વ ખુલાસ થઈ જશે? બરાબર, તમારી મેન્ટાલિટી ખોટી છે. હા, ડેફિનેટલી પહેલો જે અર્ધ આયુષ્ય સમય હશે ત્યાં સુધીમાં તત્વ 50% ખવાઈ ગયો હશે, અથવા 50% બાકી છે. પછી પાછો જેટલો અર્ધ આયુષ્ય સમય જશે ત્યાં સુધીમાં 100% ખવાશે નહીં. બરાબર છે, ધીમે 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 ઘટતું જશે. ડિપેન્ડ કરે અર્ધ આયુષ્ય સમય કેટલો મોટો છે. 5 કલાક નો હોય તો બની શકે કે ભાઈ એક દિવસ બે દિવસમાં તમે ઝીરો મળે ટૂંકમાં. બરાબર છે, તમે ગણતરી કરી શકો છો. ધીમે ધીમે આગળ વધીએ. 4 ટાઈમ્સ TF જેટલો સમય લઈ શકે, તો એ મૂકે n બરાબર મૂકો 4 TF છેદમાં TF, તો n બરાબર આવશે 4. ટૂંકમાં જો આ જે આંકડો છે ને તમારો n છે, સમજ પડે કે ન પડે? જે TF નો સહગુણક છે ને તમારો આંકડો છે, સમજ પડે? એ જ n છે. જો એક TF તો એક આવ્યું, બે TF તો બે આવ્યું, ત્રણ TF તો ત્રણ આવ્યું, 4 TF તો 4 આવ્યું. તો n ની સંખ્યા શું છે હકીકતે? એન ની સંખ્યા શું છે? તમારો જે સમયગાળો છે એ અર્ધ આયુષ્યના કેટલા ગણો છે? સમજ પડે કે ન પડે? તમારો જે સમયગાળો છે એ અર્ધ આયુષ્યના કેટલા ગણો છે એ તમારો એન છે. સમજ પડે કે ન પડે? એન બરાબર શું આવશે? આપેલ સમયગાળો છે તમારો TF, તો જે TF નો સહગુણક છે એ જ આપણા માટે એન છે. બરાબર, આ મૂકીએ 2 ની 4 ઘાત થાય 16, તો આવશે એન ઝીરો ભાંગ્યા 16. તો કેટલું ન્યુક્લિયસ હજી બાકી છે? એન ઝીરો ભાંગ્યા 16 બાકી છે. પર્સન્ટેજમાં જોઈએ તો આવશે આના ભાંગ્યા 2 હજી કરી નાખો 6.25%, હજી 6.25% ન્યુક્લિયસ બાકી છે. બરાબર, અહીં કેટલો આવશે 15 એન ઝીરો બાય 16. ઘણા કેસરા આંકડો ક્યાંથી લખો છો? અરે સિમ્પલ, એન ઝીરોમાંથી એન બાદ કરો તો એન ઝીરો રાખો, માઇનસ એન શું મૂકો તમે? એન ઝીરો ભાંગ્યા 16 ખબર પડે તો સીધી વાત છે, ન ખબર પડે તો લસાર એન જોજો. તમારો આન્સર કેટલો આવશે? 15 એન ઝીરો ભાંગ્યા 16 આવશે. ચલો એક્ટિવિટી કેટલી આવશે? તો સીધી વાત છે, 2 ની 4 ઘાત એટલે આઈ ઝીરો છેદમાં 16. એક્ટિવિટી ટકા કેટલા વધશે? આટલા વધશે 6.25%, તો અહીંયા આવશે 6.25%. અને સામે આ કેટલો આવશે? તો 94 ને 93.75 બરાબર છે. 100 માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે? 94 માઇનસ 0.75 આવશે 93.75%. તો આટલું હજી ન્યુક્લિયસ, સોરી આટલું ન્યુક્લિયસ ખવાઈ ગયું છે, વધુ કેટલું છે 6.25. તો આ કોષ્ટક ધીમે 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 આગળ ચાલ્યા કરે. બરાબર, આખું મેં મને એવું છે નહીં, જસ્ટ તમને સમજ પડી જવી જોઈએ. દાખલા કેમ જતો રકમમાં કે માનક તત્વ છે ને ન્યુક્લિયસ, જે ન્યુક્લિયસ છે બરાબર, કોઈ ન્યુક્લિયસનો અર્ધ આયુષ્ય 5 કલાક છે, તો શરૂઆતથી 20 કલાકના સમયગાળા પછી, શરૂઆતથી 20 કલાકના સમયગાળા પછી એનના ટકા કેટલા હશે? તો આ આટલા હોય 6.25. કેમ ખબર પડે? આ 5 કલાક છે, આ 20 કલાક છે, કેટલા ગણું છે? 4 ગણું છે ને. 5 કલાક ગુણ્યા 4 કરું, અર્ધ આયુષ્યને 4 વડે ગુણું, તમને શું મળે? 20 મને કરો મળે, તો એન મને કેટલા આપ્યા? 4. તો એન માટે 4 બધા માટે લાગુ પડે. રકમ બને તમે એન ઝીરોની કિંમત આપી દે, એન ઝીરો આટલા હતા તો મૂકી દો, એન ઝીરો ભાંગ્યા 16, અથવા ઘણી વખત પર્સન્ટેજ પૂછી નાખે, અથવા ઘણી વખત આઈ ઝીરો પૂછી નાખે, અથવા કેટલા ટકા બાકી એ પૂછી નાખે, અથવા કેટલા ટકા, સોરી કેટલું બાકી છે એન ઝીરો સ્વરૂપે એ પૂછી નાખે. તો દાખલામાંથી જ પૂછાશે, પણ તમને શબ્દ આપ્યા હશે. રાજેશ, મેં તમને કોષ્ટક સમજાવ્યું, ઓવરઓલ ખ્યાલ આવે આપણને કે ભાઈ જેમ જેમ સમય જાય છે એમ આ એનની કિંમત ઘટતી જાય છે. અવિભંજિત જે છે બાકી રહેલું એ ધીમે ધીમે ઘટી જાય, 100%, 50%, 25%, 12.5%, 6.25%, હજી આગળ ઘણું બધું આવે. બરાબર, એન બરાબર 5 મૂકો, 6 મૂકો, 7 મૂકો, એ પ્રમાણે. અને સામે વિભંજિતની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. પેલા 0 હતું, પછી n0/2, 3n0/4, 7n0/8, 15n0/16, બરાબર આ પ્રમાણે આગળ આવશે. અને આ પ્રમાણે એક્ટિવિટી પણ ધીમે ધીમે ઘટશે. તો સીધી વાત છે, આઈ પ્રપોર્શનલ ટુ શું હોય? આઈ પ્રપોર્શનલ ટુ એન, જેટલું એન વધારે એટલી એક્ટિવિટી વધારે. પણ સીધી વાત છે, એન જેટલું ઘટશે એટલે સામે એક્ટિવિટી પણ ઘટશે. જો એક્ટિવિટી અચળ નથી, તત્વ જે સમજો તમે, એક્ટિવિટી મતલબ શું થાય? કેટલા દરથી એ વિકિરણોનું ઉત્સર્જન કરે છે, સમજ પડે? કેટલા દરથી એ ખવાય છે, જેનો ખવાવાનો દર છે ધીમે ધીમે ઘટતો રહે છે. બરાબર છે, ખવાવાનો જે દર છે ધીમે ધીમે ઘટતો જાય એટલે એ એક્ટિવિટી ઘટે છે. આ બતાવે છે પર્સન્ટેજમાં. અને આ શું બતાવે છે? છેલ્લે કોષ્ટક છેલ્લી લાઈન એમ બતાવે છે કે જે તત્વ ખવાઈ ગયું છે એ કેટલા ટકા ખવાઈ ગયું છે. તો 0% શરૂઆતમાં ખવાનું હતું, પછી 50%, 75%, 87.5% એટલે 87.5%, છેલ્લે 93.75%. હજુ તો આ ઘણું બધું આગળ જઈ શકીએ, પણ આપણે અહીંયા લિમિટ છે. બરાબર, કેટલું બધું તમને ગમે એટલા બતાવું, અટકે જ નહીં. બરાબર,
चलो तो आप हम दाखला तरफ प्रयाण करें तो आ कोष्टक खास तमारे भाई समझवानुं छे, गोखोरो में कई छे नहीं एटले समझवानुं छे कोष्टक ने खास। तमे कोईपण जग्याथी कोईपण प्रश्न पूछी ले बराबर। ओके चलो जो तमारी स्क्रीननी सामे दाखलो छे, तो हवे मारा आई थिंक मारा मते दाखलो गणवानी जरूरत नथी, हमणां जे कोष्टक भणाव्युं छे एना आधारे तमे दाखलो आमने मापड़ी देवो। चलो शुं कहे छे जो दाखला भाई सेम टू सेम आवा दाखला तमने तमारा पेपरमां जोवा मळशे बराबर। पछी डिपेन्डिंग केवुं लेवल छे तमारा पेपरमां, खास जीमां तो जीमां भाई मानो कि क्यारेक आ चेप्टर दाखलो अघरो आवी गयो, अघरा जोतुं पहेला वस्तु के खोटी छे, पण मानो कि लेंधी दाखलो आवी गयो तो आपणने कंई फरक पड़तो छे नहीं। बे ज वस्तु मैं शुं कीधी, थोड़ुंक बेसिक मेथेमेटिक्स बराबर ए आवडवुं जरूरी छे, અને રકમમાં જે આપ્યું છે એને તમારે સૂત્રમાં તબદીલ કરતા આવડતું હોવું જોઈએ, બસ આ બે વસ્તુ આવડે દાખલો આવડી જશે। અને દાખલા આ ચેપ્ટરના બહુ દાખલા આમ તો તમને ઇઝી જ લાગશે, કારણ કે થોડુંક મેથેમેટિક્સ આવે છે વધારે, ખાસ જીવવાળા માટે બરાબર છે। અને કોન્સેપ્ટ બસ જે સમજાયો એટલો જ કોન્સેપ્ટ છે, વધારે કંઈ કોન્સેપ્ટ છે નહીં બરાબર। આગળ વધી આપણે તો શું કહીએ, જો 5 મિનિટનો અર્ધ આયુષ્ય ધરાવતા ન્યુક્લિયસ માટે 20 મિનિટના સમયગાળા બાદ વિભંજિત ભાગના પર્સન્ટેજ અને અવિભંજિત ભાગના પર્સન્ટેજ હતો। મેં તમને બે પૂછ્યા છે, એ લોકો ક્યારેય ક્યારેય તમને બે પૂછશે, તમને એક જ પૂછશે અને તમે એક જ પૂછશે એમાં જ ભૂલ કરશો। બે પૂછે તમને તરત આવડી જાય, ચલો બે શોધવાના છે, પણ તમને કાં તો વિભંજિત ભાગના પર્સન્ટેજ પૂછશે, કાં તો અવિભંજિત ભાગના પર્સન્ટેજ પૂછશે, અથવા કાં શું પૂછે એક્ટિવિટી પૂછે બરાબર। આગળ જે કોષ્ટક ભણાવ્યું છે દરેક પ્રશ્ન પૂરી શકે, હું દરેક પ્રશ્ન ગણાવીશ નહીં બરાબર છે। દાખલો ફટાફટ ગણીએ, શું કહે છે અર્ધ આયુષ્ય 5 મિનિટ છે, લખે આપણે ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 5 મિનિટ, ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 5 મિનિટ છે। સમયગાળો કેટલો આપ્યો, શું કીધું છે 5 મિનિટનો અર્ધ આયુષ્ય ધરાવતું કોઈ ન્યુક્લિયસ છે, તો એ ન્યુક્લિયસ માટે 20 મિનિટ પછી, 20 મિનિટ એટલે કે શરૂઆતથી લઈને 20 મિનિટ એટલે ટી બરાબર શું આવશે, ટી બરાબર આવશે 20 મિનિટ, મને કયો એન કેટલા આવે, એન કેટલા આવે, એન બરાબર આવે 4, કોનામાં તકલીફ હોવી જોઈએ નહીં, ટીના છેદમાં ટી આપ કરો ભાઈ, હંમેશા ટીના છેદમાં ટી આપ જ કરવાનું છે, ટીના છેદમાં ટી આપ કરો શું મળે તમને એન મળે। હમણાં આપણે લખ્યું એન બરાબર 4 માટે શું આખું બધું કોષ્ટક આવે, કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, શું માંગ્યું મને વિભંજિત ભાગ કે અવિભંજિત ભાગના પર્સન્ટેજ, ચલો તો કાંઈ નહીં આપણે પહેલાં હંમેશા શોધવાના શું વિભંજિત અવિભંજિત, શું શોધવાના આપણો જે તમે એન છે ને એન, તમે કોઈ પણ સૂત્રમાં તમને મેં સૂત્ર આપ્યા છે, કોને આપ્યા એનના આપ્યા કે એન ડેશના આપ્યા, એનના આપ્યા છે, તો તમને પહેલાં શું મળશે એન જ મળશે। આપણે ગોતવાનું શું પહેલાં, આપણે પહેલાં એન શોધવાનો પ્રયત્ન કરવાનો બરાબર, તો આપણે શોધશું પહેલાં અવિભંજિત ભાગના પર્સન્ટેજ શોધવાનો પ્રયત્ન કરશું, ભલે આપણને રકમમાં વિભંજિત માંગ્યા છે ડાયરેક્ટલી આવડી જાય ઠીક છે, પણ ભૂલ ના પડે એટલા માટે કહું છું કે હંમેશા આપણે પહેલાં અવિભંજિત ભાગના પર્સન્ટેજ શોધી નાખશું, જે પણ આવે ને શોમાંથી બાદ કરું તો મને શું મળે કેટલું ખવાઈ ગયું છે એ મળે, આ અવિભંજિત કેટલું બાકી છે, વિભંજિત કેટલું ખવાઈ ગયું, ચલો ફટાફટ મૂકો કિંમત, તો અવિભંજિત ભાગ તો આપણે સૂત્ર શું આવે એનના છેદમાં એન ઝીરો બરાબર 1/2ની એન ઘાત, મૂકો 1/2ની 2ની ઘાત 4, તો શું આવશે 1/16, તો માટે શું આવશે એન બરાબર એન ઝીરોના છેદમાં 16, એન ઝીરો બરાબર 100% મૂકી દો, શું મૂકી દો 100% ભાગ્યા 16 કરો તો શું આવે 16 × 96 એટલે 6.25%, તો કેટલા આ શું મળે તમને અવિભંજિત, આ શું મળે અવિભંજિત, હમણાં ભાઈ કરાવ્યું એ જ છે ભાઈ કોષ્ટકમાં કરાયું હતું, જસ્ટ અહીંયા તમને રકમ માપેલું છે, તો અવિભંજિતના પર્સન્ટેજ કેટલા મળશે 6.25%, સામે વિભંજિત એટલે શું થાય કેટલું ખવાઈ ગયું છે પછી વિચારો, સુરતમાં તો 100% હોય એમાંથી આટલું વધ્યું 6.25%, તો ખવાઈ કેટલું ગયું છે એન ડેશ બરાબર આવશે 93.75%, આ તમારો જવાબ। હવે તમને રકમમાં છે ને બે નહીં પૂછે, તમને કોઈ એક પૂછશે, બીજી વાત ઓપ્શનમાં તમને બે આપ્યા હશે, ઓપ્શન આવા હશે 6.25, 93.75, પછી બીજો કંઈક માનો કે 12.50 અને ત્રીજું છે ચોથું છે ઓપ્શન 4 છે 87.50। હવે માનો કે ઘણા મોટા ભાગના વિદ્યાર્થીની આ ચેપ્ટરમાં ભૂલ પડે છે, ખાસ પ્રોપર વિદ્યાર્થીઓ તો પણ બરાબર છે, કે અહીંયા એ રકમ ઉતાવળમાં વાંચી લે ભાઈ, પછી નીટમાં હોય જીમાં હોય અહીંયા રકમ ઉતાવળમાં વાંચી તો તમારા રોકડા 5 માર્ક જશે, તમને આ ચેપ્ટર ગમે એટલું સારું આવડતું હોય, યાદ રાખજો ભાઈ, ખાસ કહું છું બરાબર છે, તમને આ ચેપ્ટર ગમે એટલું સારું આવડતું હોય પણ છેલ્લે ઉતાવળમાં વાંચ્યું અને માનો કે વિભંજિત પૂછ્યું ને તમે ટીક કરીને અવિભંજિત અને ઓપ્શન હશે તો જે કહું છું તમે ઓપ્શન એ પ્રમાણે જ સેટ કર્યા હશે કે બે ઓપ્શન આપ્યા હશે, યાદ રાખજો અહીંયા તો મેં તમને અલગ અલગ પૂછ્યું છે તો કંઈ વાંધો નહીં, પણ તમને એક જ પૂછશે, હજી કહું છું એક જ પૂછશે બરાબર, એટલે આપણા માર્ક્સ એવા જોઈએ નહીં, મોટા ભાગે આ પૂછે, શું પૂછે વિભંજિત, કારણ કે એને ખબર છે કે મોટા ભાગના સૂત્ર બધાને આ આવડતા હશે એન બાય એન ઝીરો વાળું, એટલે શું મળે તમને જે આન્સર મળશે આ સૂત્ર વાપરીને, ટૂંકમાં એન વાળું સૂત્ર વાપરીને તમને જે મળે શું મળે અવિભંજિત, એટલે બાકી રહેલો ન્યુક્લિયસ મળે, તમને પૂછી નાખે કયું મોટા ભાગે વિભંજિત પૂછે તો 100માંથી બાદ કરવું પડે બરાબર છે। તો આ નાનકડા સ્ટેપમાં આપણા 5 માર્ક ન જાય એની ખાસ તકેદારી રાખવી, કારણ કે તમને 5 માર્ક ક્યાંય ના ક્યાંય પહોંચાડી શકે, તમારો રેન્ક ક્યાંય ન ક્યાંય પહોંચી શકે બરાબર છે, ખાસ જ્યારે તમારી પીઆર ખાસ જીમાં 99+ હોય ત્યારે બરાબર। તો આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ, જો 5 અર્ધાયુ જેટલા સમય, 5 અર્ધાયુ એટલે કોઈ પણ હોય છે, 5 કલાક હોય શકે, એ લખવું પડે 5 એકમ, ગમે લખ્યું નહીં પડે 5 એકમ સુધી, કલાક હોય શકે, દિવસ હોય શકે, વર્ષ હોય શકે, કોઈ પણ હોય શકે, આપણે એવું કીધું છે 5 એકમ અર્ધ આયુષ્ય ધરાવતા, સોરી 5 ઓકે ઓકે ઓકે
जरूर नहीं शू कही जाए कि रकम है पांच अर्धायु जेटला समय ने अंदर सॉरी शू कही पांच अर्धायु जेटला समय ने समय केटलो लेवानो छे समय लेवानो छे पांच अर्धायु जेटलो समझ पड़े कि न पड़े एम कहवा मांगे छे पांच अर्धायु जेटला समय ने अंदर पांच अर्धायु जो समय वीती गयो समय के टी बराबर पांच अर्धायु बराबर फाइव टाइम्स टू ऑफ तो मैंने कहो एन के एन बराबर आँच मैं शू कीधु एन शू समय समय से टी आप करता के गणो है ईज है एन तो एन बराबर अपने मिली गया पांच और एम खबर न पड़े तो एन को कहवा टी ने टी आप तो के पांच आलो क्वेश्चन है एन बराबर पांच हो तो शू शोधवा आप एन बाय एन जीरो आई बाय आई जीरो एम बाय एम जीरो एन डेस बाय एन जीरो एम डेस बाय एम जीरो બધી વસ્તુ હમણાં કોષ્ટકમાં કરાવી ચલો ફટાફટ મૂકીએ આપણે સૂત્ર મૂકીએ એન બાય એન જીરો ચલો એન બાય એન જીરો કેટલા આવશે સીધી વાત છે વન અપોન ટુ રેસ ટુ એન તો એકના છેદમાં બે ની પાંચ ઘાત બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો શું આવશે એકના છેદમાં બત્રીસ તો માટે મળી ગયું આપણને એન બાય એન જીરો કેટલા મળશે એકના છેદમાં બત્રીસ હવે એન બાય એન જીરો તમને એકના છેદમાં બત્રીસ મળ્યા તો આઈ બાય આઈ જીરો અને એમ બાય એમ જીરો સરખા જ મળે કારણ શું એન બાય એન જીરો બરાબર આઈ બાય આઈ જીરો બરાબર એમ બાય એમ જીરો बराबर शू एक छेद में बत्रीस तमने आ पांच वस्तु नहीं पूछे तमने कोई एक वस्तु पूछे तमने कोई एक वस्तु पूछे बराबर आ तो आप एक दाखला में घणु बधुं तमने समझाई शको एटले माटे मैं लीधुं छे आ प्रमाणे वात करी एन डेस बाय एन जीरो केटला विचारो एन केटला मळे जो कि तमने डायरेक्ट खबर पड़ी जावी जोईए नथी पड़तो आम आटली खबर पड़े आपणने कि भाई एन केटला छे एन जीरो छेद में बत्रीस छे केटला छे एन एन जीरो छेद में बत्रीस एन डेस कोने कहेवाय एन डेस एटले केटलुं खवाई गयुं तो शुं आवशे एन जीरो माइनस एन सीम्पल आ मूको तमे एन जीरो एम राखो एमांथी एन जीरो बाद एन बाद करी दो तो एन जीरो माइनस एन जीरो भाग्या बत्रीस तो एन डेस शू आखो नीचे तो एन डेस शू आतरीस छेद में बत्रीस एन जीरो सीधी बात है ना भाई आना कुल बत्रीस भाग है एन जीरो कुल बत्रीस भाग पड़ा यम एक भाग आन पाया बाकी ने एक भाग को नहीं एन डेस पाया समझ पड़े कि न पड़े आ प्रमाण गणतरी करूँ छू खड़ा कहरा लसाव कर तमारो केम आंसर आई गयो आ रीते आव कि भाई एन है एन ए के एन जीरो बत्रीसमो भाग टूंक में एन जीरो बत्रीस भाग करूँ तो मैं एक भाग को नहीं एन पाया बाकी ने एक भाग को नहीं एन डेस पास नाम खबर न पड़े तो सीम्पल आने बाद बाकी करूँ तो सेम आंसर आश् तो मैं मांगू छू मैंने मांगू छू एन डेस बाय एन जीरो तो एन डेस बाय जीरो एन जीरो क्या छेद में सीम्पल बात है एन डेस बाय एन जीरो बराबर शू आतरीस छेद में बत्रीस सीम्पल बात है जटलू एन डेस बाय एन जीरो एटलू एम डेस अपोन एम जीरो कारण शू एन बाय एन जीरो ने एम बाय एम जीरो क्यों कीधी एक छेद में बत्रीस है आनो शू मीनिंग खबर है आनो मीनिंग एम थाय कि भाई बत्रीस ग्राम न्यूक्लियस हो एकत्रीस ग्राम खवाई गयु तो सीधी बात है सॉरी बत्रीस संख्या हो एकत्रीस संख्या खवाई गई है अथवा एम समझो बत्रीस ग्राम न्यूक्लियस एकत्रीस ग्राम खवाई गयु आनो मीनिंग एम थाय कि भाई आनो आनो मीनिंग एन बाय एन जीरो कि बत्रीस संख्या थी एक वैधी है कितनी वैधी है एक अथवा आम समझो कि भाई बत्रीस ग्राम न्यूक्लियस एक ग्राम न्यूक्लियस हम वैधु खावा बाकी समझ पड़े कि न पड़े तो आनो सीम्पल मीनिंग आव थाय छे तो आ टाइप ना दाखला इजी इजी दाखला है ये पूछाय भाई आवा दाखला पूछाय बराबर अपने आम रोकड़ा मार्क्स मे बराबर जस्ट खाली सूत्र सिलेक्शन करव पड़े बराबर ओके आगे वही आप हम अपने धीमे 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 दाखला थोड़क लेवल वारे थोड़क लेवल वारी शू कहे जो एवं नहीं दाखला अघरा है दाखला इजी है बराबर घणु बधुं समजावुं पड़शे मारे तमने खास आमां आ टाइपना दाखलामां भूल पड़वानो चांस मेक्सिमम छे तमे थोड़ीक पण भूल करी तमारो आंसर तो आवी ज जशे खोटो आंसर आवशे ने पाछो ऑप्शनमां जोवा ज मळशे એટલે ખાસ યાદ રાખો ભૂલ જરા પણ પડવી જોઈએ નહીં ચલો શું કહે છે જુઓ એક ગ્રામ ન્યુક્લિયસ બે દિવસ પછી શું કહે છે એક ગ્રામ ન્યુક્લિયસ હતું બે દિવસ વીતી ગયા એટલે ટુ બાય થ્રી ગ્રામ ઘટી જાય છે જો આટલું ઘટી ગયું સમજો સમજો શું કહે છે તમારી પાસે ટૂંકમાં તમને શું આપ્યું એમ જીરો આપ્યું એમ જીરો કેટલા છે એક ગ્રામ છે એક ગ્રામ છે ઓકે કંઈ વાંધો નહીં સમય કેટલો આપ્યો મને સમય આપ્યો બે દિવસનો તો ટુ ડેઝ આફ્ટર બે દિવસ પછી બરાબર છે તો બે દિવસ પછી શું થાય આટલું ઘટી જાય છે હવે સર આ લેવું શું મારે આને મારે એમ ડેસ લેવું આને મારે એમ લેવું શું લેવું વિચારો ઘટી જાય છે એટલે વધુ કેટલું હશે યાદ રાખો એન એટલે શું થાય કેટલી સંખ્યા વધી છે કેટલી સંખ્યા ખાવાની બાકી છે તો એ જ વિચારો દળમાં કે ભાઈ એક ગ્રામ દળ હતું એમાંથી આટલું ઘટી ગયું તો વધુ કેટલું બસ એ તો આપણા માટે કામનું શું વધુ કેટલું બાકી કેટલું છે અવિભંજિત કેટલું છે આ બધા શબ્દો આપણા માટે કામ નથી યાદ રાખો આ તમને શું આપ્યું ખબર પડી કે શું આપ્યું છે ટુ બાય થ્રી ગ્રામ ઘટી ગયું દેટ મીન્સ કે આ ખવાઈ ગયું તો આપણને આપ્યું એમ ડેસ એમ ડેસ કેટલા આપ્યા આપણને ટુ બાય થ્રી ગ્રામ મારે એમ ડેસનું કોઈ કામ નથી મારે કામ છે એમનું એમ કેટલા આવશે વિચારો સીધી વાત છે કે એક ગ્રામ હતું એમાંથી ટુ બાય થ્રી ગ્રામ ઘટી ગયું તો વધે કેટલું વન બાય થ્રી ગ્રામ તો વન બાય થ્રી ગ્રામ આપણને આન્સર મળી ગયો આપણા સૂત્ર મૂકશું એમાં આપણા માટે કામનું એમ છે ને એમ જીરો સમજ પડે કે ન પડે ચલો આટલી ખબર પડી તો એક લાઈન પરથી આપણને આટલી આટલી ખબર પડી ગઈ માનો કે ભૂલથી તમે બહુ જાજુ વિચાર્યા વગર તમે આવું લીધું ભાઈ એક ગ્રામ ન્યુક્લિયસ હતું અને ટુ બાય થ્રી શું આપ્યું એમ એમ આપ્યું છે એમ તમે આખો દાખલો એના સેના આધાર ગણશો અને એમ જીરો લેશો એક ગ્રામ અને એમ લેશો ટુ બાય થ્રી ગ્રામ એક આન્સર આવશે ખોટો આન્સર આવશે ડેફિનેટલી એ આન્સર ઓપ્શનમાં હશે હશે હશે
બરાબર સ્માર્ટલી પેપર ડિઝાઇન અને એનટીએ વાળા સ્માર્ટલી જ કરે છે કામ બરાબર. તો આપણે આવી ભૂલ નાનકડી ભૂલના કારણે માર્ક્સ વધુ હજી કહું છું સમજ ન પડે શું કહે છે. તમને એમ કીધું કે 2x3 ગ્રામ વધે છે આટલું બાકી રહે કીધું એમ કીધું ઘટી જાય છે તો આટલું ઘટી ગયું એક ગ્રામ ઉત્તરમાંથી આટલું ઘટી ગયું વધે કેટલું 1/3 ગ્રામ. મારે સૂત્ર જે પણ સૂત્ર મને ખબર છે એમાં સૂત્ર મૂકવા માટે આપણે કામ કરવું પડે એન અને એન જીરોનું, એમ અને એમ જીરોનું અને આઈ અને આઈ જીરોનું બરાબર. આપણે એન ડેશ એમ ડેશનું સૂત્ર છે તમે વાપરી શકો, આપણે એને યુઝ નહીં કરીએ બરાબર. તમને ફાવતું તો વાપરી શકો છો પણ એવું કાંઈ જરૂર નથી કે આપણે એના આધારે જ આન્સર લાવો. સિમ્પલ વાત છે, બાદ કરો છો તો તમને શું મળે એમ મળે. ઓકે, હવે આગળ એવું કહે છે તો 6 દિવસ પછી કેટલું દળ બાકી હશે. ટૂંકમાં 2 દિવસ પછી એકના છેદમાં 3 જો બાકી, પાછું શું કીધું જો અહીંયા એમ લખ્યું ઘટી જાય છે ને, અહીંયા પાછું શું પૂછ્યું બાકી રહે છે. ટૂંકમાં કેટલું દળ બાકી રહે છે એ પૂછ્યું છે, અથવા એમ પૂછ્યું કે કેટલું દળ ખવાઈ ગયું છે. તો બે ટાઈપના પ્રશ્નો ભાઈ પૂછી શકે છે. દરેક દાખલામાં હું ચોખ્ખો ઢવે નહીં પાડું કે મેં તમને વારે વારે ટોકું છું કે રકમ વ્યવસ્થિત વાંચે. એ શું પૂછ્યું છે, કેટલું દળ બાકી છે. તો 2 દિવસ પછી કેટલું બાકી છે 1/3, તો 6 દિવસ પછી કેટલું બાકી છે. અને બીજું ભાઈ આમાં શાકભાજીનો ભાવ પાછો નહીં આવે, 2 દિવસમાં આટલું બાકી તો 6 દિવસમાં કેટલું બાકી. તો ભાવ વધારે આન્સર આવશે અમુકનું બરાબર છે. ગુણ્યા 6 કરો તો 2 ગ્રામ, અને 1 ગ્રામ તો દળ, તો 2 ગ્રામ ક્યાંથી બાકી હોય. સમજ પડે, ટૂંકમાં ત્રિપદી નહીં આવે. ઇન શોર્ટ આઈ થિંક હું એવું કહેવા માંગુ છું કે આમાં ત્રિપદી નહીં ચાલે શાકભાજી વાળો ભાવ. આ બધી ઘણા લોકો એ જ કરે છે, આવડતું નથી એટલે. તો ચલો આપણે દાખલો ગણીએ. તો દાખલો ગણવા માટે 2 રસ્તા છે આપણે ભાઈ. જુઓ, તમને આ રકમમાં લેમડા પણ નથી આપ્યો અને તમને આ રકમમાં ટી આપ પણ નથી આપ્યો. જો આપણે ભાઈ 2 સૂત્ર છે. જો એક સૂત્ર કહ્યું એનના છેદમાં એન જીરો બરાબર e^-λ, બધાને ખબર છે આ સૂત્ર. અને એક સૂત્ર કહ્યું છે એનના છેદમાં એન જીરો બરાબર 1/(n)^2 અથવા 2^(n)^2. આપણે 2 સૂત્ર છે, કોઈ સૂત્ર બહુ ઇઝીલી મળે. તો જુઓ આમાં એન શું છે, એન છે ટીના છેદમાં ટી હાફ, અને આમાં છે ડાયરેક્ટલી લેમડા ઇન ટુ ટી. હવે યાદ રાખો, મોટા ભાગે તમને છે ને આવા સમય જ્યારે ખાલી સમય આપ્યો હોય બરાબર છે, ત્યારે ત્યારે આપણા માટે ઇઝી રહેશે આ સૂત્ર. જો એવું કીધું આનથી આન્સર નહીં, અરે ભાઈ આનથી આન્સર આવે છે, કેમ કહીનું કેમ ન આવે, આ 100% આન્સર આવશે. પણ હજી કહું છું, જ્યારે ટી હાફ આપ્યો હોય અને સમયગાળો આપ્યો હોય અને એ પ્રમાણે આપ્યો કે એન આપણને મળી જાય તો આપણે આ વધારે સૂત્ર વાપરશું, બાકી આપણે આ નોર્મલ સૂત્ર આ વાપરશું બરાબર. ચલો વાપરીએ આપણે કિંમત, મૂકીએ કિંમત. હું તમને આ સૂત્રના આધારે દાખલો ગણતા શીખવું. ચલો ઘણા સૂત્ર કે થયું, અરે ભાઈ આ સૂત્ર જ છે, એન બરાબર n^(e^-λt), એન જીરો લઈ ગયા છેદમાં. ચલો તો કંઈ નહીં, આપણે પહેલાં કામ કરીએ. ટી બરાબર લઈ લઈએ 2 દિવસ માટે. શું લઈ લઈએ? ટી બરાબર 2 દિવસ. સૂત્ર શું આવે? જેવું સૂત્ર એન લખી દઉં, ચલો ને, એનના છેદમાં એન જીરો બરાબર એમના છેદમાં એમ જીરો બરાબર સૂત્ર શું આવે? e^(e^-λt). ચલો મૂકીએ કિંમત, તો આપણે આ વાપરશું બરાબર. તો માટે મૂકીએ એમના છેદમાં એમ જીરો બરાબર e^(e^-λt). ટી શું છે? જ્યારે આપણને સમયગાળો આપેલ છે. ચલો એમ કેટલા છે? એમ છે 1 ગ્રામ, એમ છે 1/3 ગ્રામ અને એમ જીરો છે 1 ગ્રામ. તો મૂકીએ અહીંયા 1/3 ગ્રામ છેદમાં એમ મૂકો 1 ગ્રામ બરાબર એમને એમ તો સંખ્યા છે, માઇનસ લેમડા નથી આપ્યું, લેમડા એમ રાખો અને ટી બરાબર શું મૂકો 2 દિવસ. ભાઈ પાછું સેકન્ડમાં ફેરવા જરૂર નથી બરાબર કે નહીં, કારણ કે આપણે બીજું ઇક્વેશન મૂકશું એમાં પણ આપણે દિવસ જ મૂકશું. એટલે એમ એવું માની લઈએ કે લેમડા આપણને દિવસમાં આપેલો છે, 1/દિવસ ઇન્વર્સ બરાબર, એટલે કે સેકન્ડમાં ફેરવાની જરૂર છે નહીં. ઓકે, તો એ ગ્રામ ગ્રામ ઉડી ગયા. શું વધે? 1/3 બરાબર e^(-2λ). હવે આમાં કાંઈ બીજું કંઈ થાય નહીં બરાબર, ઘણા આમાં લેમડાને કરતા બનાવ પછી લેમડા કે બીજા મૂકે. અરે એટલું બધું મેથેમેટિક્સમાં શું કીધું, બેઝિક મેથેમેટિક્સ છે, હા એ કરવું પડે ક્યારેક બરાબર. નો એપો એ તો લેમડા, માનો કે તમે લેમડા પૂછો છો, લેમડા પૂછો તો તમારે ડેફિનેટલી શું કરવું પડે, 2 બાજુ લોગ લેવો પડે અથવા શું કહેવાય, લોગ લઈને તમારે લેમડા કરતા બનાવવો પડે, બસ જસ્ટ એટલું. આગળ વધીએ આપણે. હવે શું કહે છે, તો આપણને કંઈ ખબર પડી સૂત્ર કંઈક આવું મળ્યું બરાબર, કે 1/3 = e^(-2λ). કંઈ નહીં, આપણે આમને રેવાદીએ, બુકે ચાળા કરવાની જરૂર છે નહીં. તો ક્વેશ્ચન એવો છે, 6 દિવસ પછી કેટલું દળ બાકી. ચલો કંઈ વાંધો નહીં, લખીએ આપણે ટી બરાબર 6 ડેઝ. t = 6 ડેઝ મૂક્યો, ટી બરાબર 6 દિવસ. સૂત્ર થઈ જશે m/m0 બરાબર e^(-λt). ચલો આપણે એમ શોધવાનું છે, આપણે એમ હવે શોધવાનું છે બરાબર, કેટલું દળ બાકી એટલે આપણે એમ શોધવાનું છે. આમાં કદાચ એમ માંગવું હોત ને કેટલું દળ ખવાઈ ગયું, તો આપણે પહેલાં શોધત છું એમ જ શોધત, પછી આપણે બાદ કરી નાખત બરાબર 1 ગ્રામમાંથી. તો પહેલાં એમ આપણે શોધવાનું છે, એમ રહેવા દઉં એમને ભાંગ્યા એમ જીરો, પણ એમને રહેવા દે એવું હોય તો = e^(-λ) ઇન્ટુ ટી બરાબર શું મૂકવું પડે, ટી બરાબર મૂકવું પડે 6. હવે બુદ્ધિ વાપરવાની છે, હવે જસ્ટ આપણે બુદ્ધિ વાપરવાની છે. સમજો, તમને એમ ક્યારે મળે? તમને એમ જીરો આપી દીધું, તમને જ્યાં સુધી આ આંકડો ન મળે ત્યાં સુધી એમ મળે નહીં. તમારો જવાબ કેટલો દૂર છે આટલો. હવે ભાઈ હવે બુદ્ધિ છે, ઘણા કેસ દાખલા આવડે છે પણ દાખલામાં કેમ બુદ્ધિ વાપરે અહીંથી ખબર પડે બુદ્ધિ કેમ વાપરવાની છે. મારે શોધવાનું છે એમ, મને રકમમાં એમ જીરો આપી દીધું, ભાઈ એમ જીરો 1 ગ્રામ છે. હવે જ્યાં સુધી મને e^-6λ ના મળે, અને આમ લખી નાખું e^-6λ, તો જ્યાં સુધી e^-6λ ના મળે ત્યાં સુધી મને એમ મળે નહીં. પણ એના માટે જો સમીકરણ મને કંઈક ઓલરેડી આપેલું છે, તો અહીંયા કોની કિંમત છે e^-2λ,
તમારે ઈ રેસ્ટ માઇનસ ટુ લેવાની કિંમત મૂકવી છે કે ઈ રેસ્ટ માઇનસ સિક્સ લેવાની મૂકવી છે? ઈ રેસ્ટ માઇનસ સિક્સ લેવાની. તો હવે બુદ્ધિ આમાં પરવાડી છે કે આમાંથી આમાં કેમ જવાય, આમાંથી આમાં જવું શું કરવું પડે વિચાર કરો. અને બે બાજુ ઘન કરવો પડે, આનો ઘન કરવો પડે, આનો ઘન કરવો પડે, તો જ આવે ને. વિચારો અહીં માઇનસ, આ જો ઘાત છે, ઘાત બગડો ગુણાકાર નથી, બગડો ઘાતમાં છે. તો ઘાત માઇનસ બે છે, એની જગ્યાએ માઇનસ છ ઘાત ક્યારે આવે વિચારો ને. અહીં માઇનસ ટુ લેમડા ઘાત છે, અહીં માઇનસ સિક્સ લેમડા ઘાત છે, એ લેમડા છે, એ લેમડા છે, લેમડાની કઈ ચિંતા છે નહીં. વાત છે માઇનસ બે માંથી માઇનસ છ માં જવાની ઘાતમાં, તો શું કરવું પડે? સિમ્પલ વાત છે, અહીંથી ખબર પડે. હવે અહીંથી ખબર પડે, હું ડાયરેક્ટ કહી દઉં છું કે બે બાજુ ઘન કરતા, બંને બાજુ ઘન કરતા, બંને બાજુ ત્રણ ઘાત વડે ગુણતા અથવા ઘન કરતા શું આવશે? સીધી વાત છે, તો વન બાય થ્રી નો ઘન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઈ રેસ ટુ માઇનસ ટુ લેમડા નો ઘન. સમજ પડે કે ન પડે? ચલો આટલું આવી ગયું, ઓકે. ચલો તો શું આવશે? એકના છેદમાં ત્રણ નો ઘન થશે, એકના છેદમાં સત્યાસી. તો વન અપોઈન્ટ ટ્વેન્ટી સેવન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઈ રેસ ટુ, આ ત્રણ દૂન છ, ઈ રેસ ટુ માઇનસ સિક્સ લેમડા. પતી ગયો દાખલો. શું આવશે? વન અપોઈન્ટ ટ્વેન્ટી સેવન ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ સિક્સ લેમડા. થઈ ગયું કે ન થઈ ગયું? ચલો તો વન અપોઈન્ટ ટ્વેન્ટી સેવન ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ સિક્સ લેમડા આવ્યું. તો ઈ રેસ ટુ માઇનસ સિક્સ લેમડા બરાબર શું મૂકી શકો? એકના છેદમાં સત્યાવીસ. તો મૂકી દો એકના છેદમાં સત્યાવીસ, એકના છેદમાં સત્યાવીસ બરાબર. અલગ પેજમાં દાખલો ગણું છું તો મને મેળવું શું? એમના છેદમાં એમ ઝીરો બરાબર વન બાય ટ્વેન્ટી સેવન બરાબર. આના બરાબર ઈ રેસ ટુ માઇનસ સિક્સ લેમડા હતું, જેના બરાબર આપણે આનો ઉપયોગ કરીને સિમ્પલ બુદ્ધિ વાપરીને આપણે સાબિત કર્યું કે એમ બાય એમ ઝીરો વન બાય ટ્વેન્ટી સેવન આવે. આપણે એમ શોધવાનો છે, તો એમ બરાબર શું આવશે? એમ ઝીરો છેદમાં સત્યાવીસ. પણ એમ ઝીરો કેટલા આપણને આપે? એક ગ્રામ. તો એકના છેદમાં સત્યાવીસ ગ્રામ. આટલો દોડ બાકી હોય, કેટલો દોડ બાકી હશે? બાકી રહેલું દોડ કેટલા દિવસ પછી? છ દિવસ પછી. જો બે દિવસ પછી વન બાય થ્રી ગ્રામ દળ બાકી રહ્યું, બે દિવસ પછી વન બાય થ્રી ગ્રામ દળ બાકી રહ્યું. તો છ દિવસ પછી કેટલું બાકી હશે? બાકી રહેલું દળ, બાકી રહેલું દળ આવશે વન બાય ટ્વેન્ટી સેવન ગ્રામ. માનો કે તમને પ્રશ્ન પૂછ્યો હોત કે ખવાઈ ગયેલું દળ અથવા ક્ષય પામેલું દળ, ખવાઈ ગયેલું દળ, ક્ષય પામેલું દળ અથવા વિભંજિત દળ, આવા કોઈ પણ શબ્દ વાપરે તો તમારો શું આન્સર આવત? તો સીધી વાત છે, શું કરતા આપણે? એકમાંથી એક ગ્રામ દળ હતું, એમાંથી કેટલું ખવાય, કેટલું બાકી છે હજુ? એકના છેદમાં સત્યાવીસ. તો એકમાંથી એકના છેદમાં સત્યાવીસ બાદ કરો તો મને જે મળત શું આન્સર આવતો? ચાલો શું આવે? છવ્વીસના છેદમાં સત્યાવીસ. શું આવે? છવ્વીસના છેદમાં સત્યાવીસ ગ્રામ. આ દળ ખવાઈ ગયું, આટલું દળ ખવાઈ ગયું છે બરાબર છે. આટલું દળ બાકી છે. રકમમાં તમને કોઈ પણ પૂછે, તમને પ્રશ્ન પૂછો કેટલું દળ બાકી રહેલું હશે તો શું આન્સર આવે? વન બાય ટ્વેન્ટી સેવન ગ્રામ. કેટલું દળ ખવાઈ ગયું તો શું આન્સર આવે? છવ્વીસના છેદમાં સત્યાવીસ ગ્રામ. અને માનો કે પર્સન્ટેજ પૂછી નાખે તો એ પણ તમને આવડવા જોઈએ બરાબર. ઓકે ચલો, તો કઈ રીતે કરવાનું? એક ગ્રામ બરાબર સો મૂકી દેવાનું. તો વન બાય ટ્વેન્ટી સેવન બરાબર કેટલા? ત્રિપદી બરાબર. પર્સન્ટેજ, જોકે પર્સન્ટેજ તો કાઢતા બધાને આવડતા હોવા જરૂરી છે. આમ તો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ, નેક્સ્ટ દાખલો ગણીએ. રકમ વાંચે શું કહે છે? એક્સનો અર્ધાયુ ત્રણ કલાક છે. કઈ વાંધો નથી આપણને એમાં. એક્સનો અર્ધાયુ ત્રણ કલાક છે, અર્ધાયુ. તેનો ક્ષય થવાથી સ્થાયી તત્વ વાય બને. જો સમજો, આ ખાસ બહુ મહત્વની લાઈન છે. શું કહે છે? એક્સનો અર્ધાયુ તમે ત્રણ કલાક આપ્યો. હવે એમ કીધું છે એક્સનો ક્ષય થયો બરાબર, એક્સનો ક્ષય થયો. હવે ક્ષય થવાથી આપણને ખબર છે કે એનું ન્યુક્લિયસ ખવાતું જશે અથવા એમાંથી ચોક્કસ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન થશે. એ આપણે જોશું આલ્ફા બીટા ગેમમાં ત્યારે શું ચેન્જીસ આવે, ન્યુક્લિયસ બદલી જાય આલ્ફાને ઉત્પન્ન થવાથી બીટાને ઉત્પન્ન થવાથી બરાબર છે. એ શું ચેન્જીસ આવે આપણે પછી જોશું. પણ હવે સમજો કે એક્સનું શું કહેવાય, વિભંજન થાય છે બરાબર છે. તો કંઈક બનતું છે સામે, શું બને છે? અહીંયા સ્થાયી તત્વ વાય બને છે. આ શબ્દ જરૂર છે, સ્થાયી તત્વ. સ્થાયી તત્વ મતલબ શું થાય? કે જે વાય બને છે એક્સનો ક્ષય થવાથી જે પણ તત્વ બને છે એ વાય છે. વાય છે એ સ્થાયી છે, મતલબ કે વાયમાંથી કોઈ પણ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન થતું નથી. અરે ભાઈ, સ્થાયી શું કામ ઉત્પન્ન કરે? આ બધા તત્વો વિકિરણનું ઉત્સર્જન એટલા માટે કરે કે સ્થાયી બનવા માટે. પણ સ્થાયી બનવા જો વિકિરણનું ઉત્સર્જન કરશે તો એનું તત્વ બદલાઈ જશે. તો એક્સનું બની ગયું વાય, પણ વાય જે છે એ સ્થાયી છે. મતલબ એમ આપણે ખબર પડે કે જેટલો એક્સ ખવાશે એટલો સામે વાય વધે. સમજ પડે ન પડે? જેટલો માનો કે એક્સ પેલા સો હતો વાય ઝીરો હશે બરાબર, કારણ કે કંઈ બન્યું જ નથી હજુ. માનો કે એક્સ છે એ દસ ખવાઈ ગયું તો વાય કેટલું? દસ ન્યુક્લિયસ બેના હશે. સમજ પડે કે ન પડે? જસ્ટ સમજો તમે, જેટલું એક્સ ઘટે એટલું વાય વધે. સિમ્પલ લકીકત. આ વાય શું છે ખબર? એક્સ ડેસ છે. શું છે? એક્સ ડેસ. હમણાં તમને સમજ પડી જશે. આગળ વાત છે રકમ. વાયના જન્મ પછી, એટલે કે મતલબ કે એક્સનું ખવાણ થયું અને ધીમે ધીમે વાય બને છે. તો કે ટી બરાબર, મતલબ એમ કે છે કે ટી બરાબર ઝીરો સમય પછી જેવું એક્સ ખવાવાનું સ્ટાર્ટ થશે અને સામે વાય ધીમે ધીમે બનવા મળશે બરાબર છે. તો વાયના જન્મ પછી, એટલે ઇન ધ સેન્સ ઓફ એવું કહેવા માંગે છે કે એક્સનું, એક્સ ટી બરાબર ઝીરો પછી એક્સનું ખવાણ જે ક્ષય ચાલુ થયો છે એમાંથી જે વાય બને છે એના કુલ ટી સમય પછી, એવું કહે છે ટી સમય પછી એક્સ અને વાયની સંખ્યાનો ગુણોત્તર આપણને આપ્યો છે એકના છેદમાં પંદર. તો આપણે સમય શોધવાનો છે. ટૂંકમાં એમ કહે છે કે કેટલા સમય પછી, કેટલા સમય પછી એક્સમાંથી જે વાય બને છે અને જે એક્સ કે જેનો અર્ધાયુ ત્રણ કલાક છે, તો કેટલા સમય પછી એક્સ અને વાયની સંખ્યાનો ગુણોત્તર એક જેમ પંદર હોય? હવે સમજો, સમજો ખાસ. તમે એક્સ છે, એક્સ
એનું શું થશે? ક્ષય થયો. ક્ષય થવાથી શું બને છે? વાય બને છે. હવે મને એમ કહ્યું, આપણી પાસે આવું આપણે આવું યાદ રાખતા કે ભાઈ મારી પાસે ધારો કે એન છે, એમાંથી ધારો કે સોરી એન ઝીરો છે, એમાંથી અમુક તત્વો ખવાઈ ગયા તો શું થઈ જશે? ધારો કે એન જેટલા વધ્યા તો ખવાઈ કેટલા ગયા હશે? એનડેસ વધ્યા છે કે નહીં? એનડેસ ખવાઈ ગયા હશે. તો વિચારો આ એક્સ છે, એમાંથી ખવાઈ ગયેલા શું થાય? એનડેસ થાય. તો આ વાય છે અને આ શું થઈ ગયું? તમારા માટે સિમ્પલ કેટલા વધ્યા છે એ સમજ પડે કે ન પડે? સમજો ખાસ કે ભાઈ શરૂઆતમાં એક્સ તત્વો એક્સ જેટલા તત્વો હતા, બરાબર છે? એક્સ જેટલા તત્વો હતા એમાંથી ખવાઈ ગયા, તો જેટલા સામે ખવાશે એટલે શું હશે? એટલે શું હશે? વાય હશે કે નહીં થાય? જેટલા એક્સ ખવાય છે શું છે? સામે વાય મળે છે. તો હકીકત જે એક્સ ડેસ છે ને, એક્સ ડેસ ઇઝ છે વાય. શું પડે? એક્સ શું છે? વાય છે. ચલો રકમમાં શું આપ્યું આપણને? એક્સ અને વાયની સંખ્યાનો ગુણોત્તર. વિચારો મને શું આપ્યું? એક્સની સંખ્યા ટી સમય બાદ, ટી સમય બાદ એક્સની સંખ્યા છેદમાં વાયની સંખ્યા, બરાબર શું આપ્યું? એકના છેદમાં 15. હવે તમારે બુદ્ધિ વાપરવાનો છે. દાખલો કેમ ગણવો? તમે એમ સમજો કે આ એક્સની કેટલી સંખ્યા વધી એ છે, આ એક્સની વધેલ સંખ્યા છે, આના શું છે? એક્સની ખવાઈ ગયેલ સંખ્યા. તમે લખી શકો એક્સની સંખ્યા એટલે કેટલી? આ હકીકત શું છે? આ ટી સમય પછીની છે કે ભાઈ એક્સની આટલી સંખ્યા વધી તો આ શું થાય? એક્સની બાકી રહેલી સંખ્યા. એક્સની બાકી રહેલી સંખ્યા. પછી થોડીક બુદ્ધિ વાપરવી પડશે આ દાખલા, બરાબર છે? છેદમાં શું આવશે? આ વાય 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 બેનો ક્યાંથી? એક્સના વિભંજનથી. જેટલું એક્સનું વિભંજન થશે એટલું સામું વાય બનશે. તો શું છે? એક્સની વિભંજિત અથવા ક્ષય પામેલ સંખ્યા. એક્સની ક્ષય પામેલ સંખ્યા. શું છે ખબર છે? એન બાય એન ડેસ. શું છે? એન બાય એન ડેસ. સમજ પડે કે ન પડી? સમજો ભાઈ, ફરીથી સમજાવું તમને. એક્સ તત્વ કંઈક હતું શરૂઆતમાં પૂરેપૂરું હશે તો વાય ઝીરો હશે. ધારો કે એક્સ છે એનું ખવાણ થયું, તો જેટલું એક્સનું ખવાણ થયું સામે વાય બને. સમજો ખાલી. તો હકીકત આવું ક્યારે થાય? આપણી પાસે એક્સ હોય, સોરી આપણી પાસે એન હોય, આપણી પાસે એન ઝીરો હોય અને આપણી પાસે એન ડેસ હોય. શરૂઆતમાં એન ઝીરો પૂરેપૂરા છે તો એન બરાબર એન ઝીરો આવશે, બરાબર? તો શરૂઆતમાં એક્સ બરાબર ટોટલ છે બધું, બરાબર? ધીમે ધીમે એન ઝીરોનું ખવાણ થશે, એટલે ટૂંકમાં એક્સનું ખવાણ થયું, એટલે સામે શું થાય? એનની કિંમત ઘટતી જાય, એનની કિંમત ઘટતી જાય. એન એક સંખ્યા છે, સામે એન ડેસ વધતા જાય. તો આપણા માટે આ જે વધે છે ને એ જ વાય છે. એક્સ જેટલો ખવાશે એટલે સામે વાય વધશે. તો કોઈ સમય પછી ટી સમય બાદ આપણને એમ કીધું છે. હવે આ તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો બધું લખવા જરૂર છે નહીં. આ તમને સમજાવવા માટે લખ્યું છે કે ટી સમય બાદ આપણને એમ કીધું છે એક્સની સંખ્યા અને વાયની સંખ્યા કેટલી છે? એકના છેદમાં 15. એક્સની સંખ્યા કેટલી વધી છે? તો કેટલી વધી? એક વધી. અને સામે વાયની સંખ્યા કેટલી વધી? 15 વધી છે. મતલબ એમ થાય કે વાયની સંખ્યા જો 15 વધે તો એક્સની સંખ્યા એક વધે છે. તો કુલ સંખ્યા કેટલી હશે? કુલ સંખ્યા છે 16. સમજ પડે કે ન પડે? હું એમ તમને કહું કે ભાઈ ચાલો કે શરૂઆતમાં 100 સંખ્યા છે, બરાબર છે? હવે જેમ જેમ સમય જશે, માનો કે એક્સની સંખ્યા 20 વધે છે તો વાયની સંખ્યા કેટલી હશે? 80 હોય કે ન હોય? સમજ પડે કે ન પડે? માનો કે એક્સની સંખ્યા 10 વધે છે તો વાયની સંખ્યા કેટલી હોય? 90 હોય. પણ બેનો સરવાળો કેટલો થાય? 100 થાય ન થાય? તે જ રીતે કંઈ ખબર ન પડે તે આમ આમ કરવાનું છે કે ભાઈ એન ડેસ મને કેટલા આપ્યા? સમજી લો સિમ્પલ. એન ડેસ મને 15 આપ્યા. એન કેટલા આપ્યા? એક આપ્યા. એન ઝીરો કેટલા હોય? એન ઝીરો હોય 16. સમજ પડે કે ન પડે? આટલી સમજ પડવી જોઈએ. અથવા એમ સમજવું પડે, આમ સમજો કે માનો કે શરૂઆતમાં છે ને, શરૂઆતમાં કેટલા ગ્રામ હશે એક્સ? શરૂઆતમાં એક્સ 16 ગ્રામ હશે. માને કેટલા ગ્રામ છે? 16 ગ્રામ હશે. હવે ટી સમય પછી કેટલું ગ્રામ એક્સ? 1 ગ્રામ એક્સ વધ્યું, સામે 15 ગ્રામ વાય હશે. કારણ કે જેટલું એક્સ ખવાશે એટલું સામે વાય વધે. સમજો, તમે સંખ્યાથી સમજી શકો, સંખ્યાથી સમજો, અથવા તમે દળનો યુઝ કરીને સમજી શકો તો એ સમજો. ફરીથી કહું છું કે માનો કે શરૂઆતમાં 16 ગ્રામ એક્સ છે. કેટલું છે? 16 ગ્રામ એક્સ છે, બરાબર? જસ્ટ એનું ખવાણ સ્ટાર્ટ નથી થયું, ધીમે ધીમે ખવાશે. જેમ 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 ખવાશે એમ એક્સના ગ્રામ વધતા જશે, સામે વાય વધતું જશે, બરાબર? દળ સંરક્ષણ, જોકે દળનું થોડુંક ઉર્જામાં રૂપાંતર થાય, પણ આપણે બધું ગણતા નથી અહીંયા. તો સિમ્પલ કે ભાઈ અહીંયા વાય ઉત્પન્ન થાય છે, તો જેટલું એક્સ ખવાશે જેટલા ગ્રામ એટલું વાય ઉત્પન્ન થશે. તો માનો કે કોઈ સમય પછી 1 ગ્રામ એક્સ વધ્યું, વાય કેટલા ગ્રામ હોય? સિમ્પલ છે, 15 ગ્રામ હોય, બરાબર? 15 ગ્રામ છે. આપણને આપ્યું છે કે એક્સ ગ્રામ એક છે, એક્સ છે 1 ગ્રામ હોય અને વાય છે 15 ગ્રામ હોય. શરૂઆતમાં એક્સ એટલું 16 ગ્રામ હોય. તો એક કામ કરીએ, મને સીધી ખબર પડી ગઈ, મને એન ઝીરો 16 મળી ગયા, મને એન મળી ગયા 1. તો સૂત્રમાં મારે ટી શોધવાનું છે. અર્ધ આયુ મને આપ્યો, ટી આપ બરાબર કેટલા મળે કે ન મળે? સોરી, ટી આપ કેટલા આપ્યા? 3 કલાક મને આપી દીધા, તો ટી મળે કે ન મળે? અરે સર, આરામથી મળે. સૂત્ર કહ્યું, એનના છેદમાં એન ઝીરો બરાબર 1 ના છેદમાં 2 ની એન ઘાત. મૂકીએ, એન શોધી નાખીએ પહેલા. સોરી, એન એક કામ કરો, એમને રહેવા દો. તો કિંમત મૂકી દો અહીંયા, એન મૂકો 1, બરાબર ને? એન મૂકો 1 અને એન ઝીરો મૂકો 16. 1 ના છેદમાં 16 બરાબર આવશે 2 ની એન ઘાત. સમજ પડે કે ન પડે? હવે વિચારો, અહીં એનની કોમન સેન્સની વાત છે, બેની કેટલી ઘાત મૂકું? 16 આવે. સીધી વાત છે, એન બરાબર 4 મૂકવા પડે. સમજ પડે કે ન પડે? 2 × 2 = 8 × 16. 2 × 4 ઘાત બરાબર 16 થાય. 1 ના છેદમાં 16 બરાબર, 1 ના છેદમાં 2 ની એન ઘાત બરાબર 16 ક્યારે આવે? 1 ના છેદમાં 16 તો એન બરાબર 4 હોય. એન બરાબર 4 મળી ગયા. એન બરાબર 4 હોય તો સમયગાળો કેટલો હોય? ટી આપ કરતા 4 ગણો. ટી બરાબર શું આવશે? 12 કલાક. કેટલા આવશે? 12 કલાક. એટલે ખબર ન પડે તો આ મૂકી દેવાનું, ટી બરાબર શું આવશે? એન ટાઈમ્સ ટી હાફ, બરાબર? દાખલો ઈઝી છે, આટલો દાખલો છે.
અહીંથી બુદ્ધિ જાળવી જોઈએ કે એક્સ નો અર્ધ થયો આને કઈ જરૂર ઘડીક મને પડે. અહીંથી મહત્વની વાત સ્ટાર્ટ થાય છે કે એક્સ નો ક્ષય થવાથી વાય બને છે. ટૂંકમાં જેટલું એક્સ ખવાશે એટલું સમય વાય બનશે, જેટલું એક્સ ખવાશે એટલું વાય બનશે. ટી સમય પછી એક્સ અને વાયની સંખ્યાનો ગુણોત્તર એકના છેદમાં 15 છે. માનો કે એક્સની સંખ્યા એક વધે છે અને વાયની સંખ્યા 15 વધે છે. સીધી વાત છે, આ 15 આવ્યા ક્યાંથી હશે? એક્સના ખવાણથી જ આવ્યા હશે. તો એવું આપણે સમય શોધવાનો છે કે એ સમય પછી એક્સની સંખ્યા એક અને વાયની સંખ્યા 15, જે સમજવા માટે એક્સની સંખ્યા એક અને વાયની સંખ્યા 15, તો કુલ સંખ્યા કેટલી હોય? 16 હોય. તો મને એમ કહો આ 15 શું હકીકત છે? એ એન્ડેસ છે, આટલી સંખ્યા વધી, સોરી આટલી સંખ્યા ખવાઈ ગઈ. સામે એક શું છે? કેટલી એક શું છે? એન છે, એટલી સંખ્યા વધી. તો એન ઝીરો કેટલા હોય? 16 હોય. એમ સમજો આપણે દળનો યુઝ કરો ભાઈ. ચલો માનો કે શરૂઆતમાં 16 ગ્રામ દળ હતું, એમાંથી એક્સ કેટલું હતું? 1 ગ્રામ હતું. 15 ગ્રામ ખવાઈ ગયું, 15 ગ્રામ ખવાઈ ગયું શું બેનું? વાય બેનું. બરાબર, દાખલો ઈઝી છે, પણ આ બસ સમજ પડવી જોઈએ આ વસ્તુની. તમને કોઈ પણ ગુણોત્તર આપી દે ને કોઈ પણ સમય આપી દે, એમાં કંઈ ફરક પડે નહીં. હજુ કહું છું, તમને કંઈ કોઈ પણ ગુણોત્તર આપી દે ને કોઈ પણ સમય આપી દે, કંઈ ફરક પડવો જોઈએ નહીં. પણ તમને મોસ્ટલી આન્સર એવા જ પૂછશે કે થોડુંક આ પ્રમાણે આન્સર આવે, એની કંઈક થોડીક આ પ્રમાણે કિંમત આવે. 1 ના છેદમાં 16, 1 ના છેદમાં 32, 1 ના છેદમાં 64, એ પ્રમાણે ટૂંકમાં એની કંઈક ઘાત પોઝિટિવ સોરી પૂર્ણાંક સંખ્યા મળે એવા કંઈક દાખલા હશે મોટા ભાગ. એવા ન હોય તો કે આપણને કંઈ ફરક પડતો છે નહીં, પણ આ ગુણોત્તર એ પ્રમાણે સેટ કર્યો છે. બરાબર, તો ખાસ 8નો દાખલા છે એમાં તમને થોડુંક આમ શું કહે, તમને ટૂંકમાં ગુમરાહ કરવાનું ટ્રાય કરે એ લોકો કે ભાઈ આ લોકો સમજ ન પડે ને માર્ક જાય, સમજ પડે કે ન પડે. તો આપણે એ પ્રકારનું કોઈ નહીં, સિમ્પલ નોલેજ હશે, વ્યવસ્થિત સમજાશો બેઝિક. જો આ દાખલો તો જ આપણે બેઝિક ક્લિયર હોય, તો ગોખીન કરો તો પોસિબલ નથી દાખલા તમને આવડે. હું એકાદ બે શબ્દમાં ચેન્જ કરી નાખું, દાખલો આખો અલગ આવે. બરાબર, આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલો ગણીએ આપણે. બરાબર, દાખલો ઇઝી છે, આપણે એને ધીમે ધીમે સોલ્વ કરશું. હવે એક દાખલા મેં બે દાખલા બનાવ્યા છે, આપણે બે દાખલા અલગ અલગ ગણશું. પહેલાં એક દાખલો ગણી નાખીએ, સમજાય તો વ્યવસ્થિત, પછી આપણે બીજો દાખલો પકડશું. બરાબર, ચલો પહેલો દાખલો ગણીએ આપણે. બે ન્યુક્લિયસો માટે ખાસ આ ટાઈપનો દાખલા આઈએમપી, જેમાં તમને એક કરતાં વધારે ન્યુક્લિયસ આપ્યા હોય અને એને કમ્પેરિઝન કરવાની હોય. બરાબર છે, આ દાખલા આઈએમપી. બરાબર, ખાસ સમજો, દાખલા એકદમ ઇઝી છે. અત્યાર સુધી જે પણ સમજાવ્યું છે સમજ પડી ગઈ છે, તો વાંધો કંઈ જ નહીં આવે, કંઈ જ નહીં વાંધો આવે. બરાબર છે, રમતા રમતા જ પ્રાવડી જશે. ચલો શું કહે છે, બે ન્યુક્લિયસો માટે અર્ધ આયુષ્ય અનુક્રમે 2 કલાક અને 4 કલાક છે. શું કહે છે, બે ન્યુક્લિયસો છે, એક ન્યુક્લિયસનો અર્ધ આયુ 2 કલાક છે, બીજા ન્યુક્લિયસનો અર્ધ આયુ 4 કલાક છે. તો ક્વેશ્ચન એમ છે, તેમની પ્રારંભિક એક્ટિવિટી, જો આ શબ્દ બહુ મહત્વનો શબ્દ છે, દાખલો ગણવા માટે આ શબ્દ જરૂરી. ઘણા કહે સર દાખલા નથી આવડતા, મતલબ કે સર કોન્સેપ્ટ આવડે છે, સૂત્ર આવડે છે, બધી ખબર પડે છે, પણ દાખલા ક્યાંથી સ્ટાર્ટ કરવા એ ખબર ન પડે. તો ભાઈ હંમેશા છે ને દાખલામાં શું માંગ્યું છે અને શું આપેલું છે, અને એની બેની વચ્ચે ક્યાંક ને ક્યાંક તમને એવી કંઈક હિન્ટ આપી જશે કે જ્યાંથી તમે દાખલો સ્ટાર્ટ કરી શકો. તો આ શબ્દ એવો છે, હમણાં સમજ પડશે શું કહેવા માંગુ છું. એમાં કીધું છે કે તેમની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે. પ્રારંભિક એક્ટિવિટી ટૂંકમાં શું, કોની વાત કરે છે? આઈ જીરોની. બે ન્યુક્લિયસ જે પણ છે, ભલે એનો અર્ધ આયુષ્ય અલગ અલગ છે, પણ એની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે. તો ક્વેશ્ચન છે, 16 કલાક બાદ તેમની એક્ટિવિટીનો ગુણોત્તર શોધો. શું કીધું છે ક્વેશ્ચન? 16 કલાક બાદ તેમની એક્ટિવિટીનો ગુણોત્તર શોધો. ચલો કઈ વાંધો નહીં, નીચેનો દાખલો છે આપણે પછી ગણીએ. બરાબર, પેલા આપણે એક દાખલો સોલ્વ કરી નાખીએ પછી ગણશું આપણે. તો શું કહે છે, જો નામ આપી દઈએ, માનક તત્વ એક એ છે અને એક બી છે. તમે 1 2 નામ આપી શકો, એક તત્વ એ છે, એક તત્વ બી છે. પેલાનો જે ન્યુક્લિયસ એનો અર્ધ આયુષ્ય 2 કલાક, ધારો કે આનો સમય આપી દઉં ટી આપ બરાબર 2 કલાક, અને આનું ટી આપ કેટલું છે? આનું ટી આપ 4 કલાક છે. બરાબર છે, બેની એક્ટિવિટી સમાન છે. ટૂંકમાં આની એક્ટિવિટી પણ I0 છે, આની એક્ટિવિટી પણ I0 છે. જો અલગ અલગ હોત તો તમારે શું કરવું પડે? અહીંયા I0A, I0B અથવા I01, I02. પણ ચોખ્ખું લખ્યું છે બેની પ્રારંભિક એક્ટિવિટી સરખી છે. તો પ્રારંભિક કીધી છે, પ્રારંભિક, તો આની I0 અને આની પણ I0. ચલો આગળ કહે છે, તો 16 કલાક બાદ, અને મેં 16 કલાક આપી ત્યાં ટી બરાબર 16 કલાક આવશે, અને આને પણ 16 કલાક આપી. તો 16 કલાક બાદ ક્વેશ્ચન છે, તેમની જે એક્ટિવિટી છે એનો ગુણોત્તર મેળવવાનો છે. સિમ્પલ દાખલો, એકદમ સિમ્પલ દાખલો છે. ચલો અમારે એક્ટિવિટી ક્યારે મળે વિચારો, એક્ટિવિટી સૂત્ર શું? તમને પ્રારંભિક એક્ટિવિટી આપી, ચલો પ્રારંભિક એક્ટિવિટી મને આપેલી છે. હવે શોધવાનું શું છે? મારે શોધવાનું છે એક્ટિવિટીનો ગુણોત્તર, આની એક્ટિવિટી ને આની એક્ટિવિટી. એવું નહીં કાનો I0 થશે, ના, તમારે આની એક્ટિવિટી અને આની એક્ટિવિટી બંને એક્ટિવિટી શોધવાની છે અને બંનેનો ગુણોત્તર શોધવાનો. ચલો એક્ટિવિટીનું સૂત્ર કે જેમાં અર્ધ આયુષ્ય આવતો હોય, I0 આવતું હોય, ટી આવતું હોય, એક કામ કરે છે, પેલા એન સુધી નાખીએ. શું સુધી નાખીએ? એન બરાબર શું હોય? ટી ના છેદમાં ટી આવતો. ચલો આના માટે કેટલા આવશે? 16 કલાક છેદમાં 2 કલાક કેટલા આવે? 8 આવે, 1 નો આવે, અને અહીંયા કેટલા આવશે? એન ડાયરેક્ટ મૂકી દઉં છું. 16 કલાક છેદમાં 4 કલાક કેટલા આવે? 4. બસ આ ફરક છે, બસ આ ફરક છે. બે ના અર્ધ આયુષ્ય અલગ અલગ છે, બે ને સરખો સમય જ આપ્યો છે. આને તમે 16 કલાક આપો છો, આને પણ 16 કલાક આપો છો. બરાબર છે, તો એન બરાબર કેટલા આવશે? અહીંયા 8 આવશે, અહીંયા આવશે 4. ચલો સૂત્ર શું આવે? યાદ હોવું જોઈએ, આઈ ના છેદમાં I0 બરાબર 1 ના છેદમાં 2 ની n ઘાત. મૂકો, ચલો 2 ની n ઘાત શું થાય? 2 ની 8 ઘાત. કેટલી આવશે? 2 ની 8 ઘાત. એક કામ કરો, આપણે I0 ને કરતા બનાવ, સોરી I ને કરતા બનાવ, I બરાબર શું આવશે? અહીંયા આવશે I બરાબર શું આવશે? I0 ગયા ઉપર,
I0 ના છેદમાં 2 ની a 8 કર પણ મારે આને કમ્પેર કરવા છે તાનું નામ આપી દઉં IA શું નામ આપી દઉં IA શું અહીંયા I0 લખવાની જરૂર છે ના કારણ શું 2 ની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે એટલા માટે જો અલગ અલગ હોય તો તમારે લખવું પડે I0A અહીં લખવું પડે I0B હજી કહું છું ભાઈ તમને રકમમાં એમ આપે કે અર્ધ આયુષ્ય 2 કલાક ને 4 કલાક છે અને તેમની પ્રારંભિક એક્ટિવિટીનો ગુણોત્તર 1:5 છે તો તમારે I0 બરાબર 1 લેવા પડે I0B બરાબર 5 લેવા પડે સમજ પડે કે ન પડે અથવા I0A ભાગ્યા I0B 1:5 લેવા પડે તો તમારે અહીંયા 1:2 અથવા IA IB લખવા પડે પણ એ ચોખ્ખું કીધું છે પ્રારંભિક એક્ટિવિટી સમાન છે પ્રારંભિક એક્ટિવિટી સમાન આપે કે ના આપે આપણને કઈ ફરક પડતો છે એની એ લોકો સમાન આપી લીધી આપણે તો અહીંયા મેં ખાલી I0 જ લખ્યું છે બાકી તમારે શું લખવું પડે અહીંયા I0A લખવું પડે અથવા તો લખવું પડે I0B પણ સિમ્પલ અહીંયા બે ની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે એટલે માટે આપણે I0 લખ્યું ચલો સેમ વસ્તુ અહીંયા કરીએ સૂત્ર શું આવશે અહીંયા I ના છેદમાં I0 બરાબર 1:2 ની એન ઘાત શું આવશે 2 ની 1:2 ની 4 ઘાત માટે આ બરાબર શું આવશે I0 ના છેદમાં 2 ની 4 ઘાત પણ આ કોની એક્ટિવિટી છે B ની એક્ટિવિટી કેટલા કલાક પછી 16 કલાક પછી તો B ની એક્ટિવિટી કેટલી આવી I0 છેદમાં 2 ની 4 ઘાત અને A ની એક્ટિવિટી કેટલી આવી I0 છેદમાં 2 ની 8 ઘાત આનું કારણ શું કારણ કે આનો અર્ધ આયુષ્ય જો 2 કલાક છે આનું 4 કલાક છે આ 2 કલાકમાં અડધું થાય આ 4 કલાકમાં અડધું થાય સમજ પડે કે ન પડે આ 4 કલાક પછી કેટલું થઈ જાય 25%. આ 4 કલાક પછી અડધું 50% થયું હોય સમજ પડે એટલે બેમાં ફરક આવ્યો. ક્વેશ્ચન શું છે આની એક્ટિવિટી નાની એક્ટિવિટીનો ગુણોત્તર સિમ્પલ દાખલો છે. હવે આઈ એ બરાબર કેટલા મળ્યા આપણને I0 છેદમાં 2 ની 8 ઘાત અને IB કેટલા મળ્યા I0 છેદમાં 2 ની 4 ઘાત અહીં I0 આપણને સરખા આપ્યા છે સરખા લેજો નો આપ્યા હોય તો શું મૂકવું પડે અહીંયા I0 એ મૂકો I0B મૂકો અને તમને રકમમાં કંઈકનું કંઈક ક્લુ આપ્યો હશે એ બે માટે બરાબર માટે મુખ્ય કિંમત IA છેદમાં IB IA છેદમાં IB બરાબર શું આવશે I0 છેદમાં 2 ની 8 ઘાત છેદમાં I0 છેદમાં 2 ની 4 ઘાત માટે IA ભાગ્યા IB બરાબર શું આવશે I0 ઉડી ગયા 2 ની 4 ઘાત ઉપર 2 ની 8 ઘાત નીચે નીચે શું હતું 2 ની 4 ઘાત તો શું હતું 1:16 આ તમારો જો 2 ની 4 ઘાત લેગા 24 જ લેગા બરાબર તો જવાબ શું આવશે 1:16 ટૂંકમાં 16 કલાક બાદ 2 ની એક્ટિવિટીનો ગુણોત્તર શું હશે 1/6. બીજો દાખલો ગણીએ બીજો દાખલો બહુ સારો દાખલો છે સમજો માનો કે દાખલો બેઠો આપ્યો છે અને ખાલી આટલો કાઢ નાખું આ ક્વેશ્ચન કાઢ નાખું આટલો કાઢ નાખું રકમ વાંચી આપણે તો રકમ તમને ટૂંકમાં આ ટાઈપની આપેલી છે 2 ન્યુક્લિયસો માટે અર્ધ આયુષ્ય અનુક્રમે 2 કલાક ને 4 કલાક છે ઓકે આગળ વધીએ રકમમાં એમ કીધું છે તેમની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે ઓકે ચલો આગળ વધીએ તો 16 કલાક બાદ તેમના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N1 અને N2 હોય તો N1/N2 ટૂંકમાં એમ કહે છે આપણે તમે જેમ અહીંયા એક્ટિવિટીનો ગુણોત્તર શોધો 16 કલાક બાદ એની જગ્યાએ તમે છે ને N1/N2 શોધો N1 શું છે પહેલા નીકળી સંખ્યા વધી અને N2 શું છે બીજા નીકળી સંખ્યા વધી એ તમારે શોધવાનું છે બસ N1/N2 તમારે શોધવાના છે પણ સર એક જ પ્રોબ્લેમ થાય તમને કદાચ થાય દાખલો તો બહુ ઈઝી આમ જેમ કર્યું એમ જ ઘણા કિસ્સા બેઠો આન્સર ના આવે આ પ્રપોર્શનલ ટુ N હોય અરે ભાઈ 1 ન્યુક્લિયસ લાગુ પડે 2 ને લાગુ ના પડે અને બીજી વાત એ તમે ક્યારે વાપરી શકો જ્યારે તમને પહેલાના પ્રારંભિક ન્યુક્લિયસ અને આના પ્રારંભિક ન્યુક્લિયસ ખબર હોય તો તમને એવું કીધું છે રકમમાં કે જેટલા ન્યુક્લિયસ આના હતા એટલે આના તો કાંઈ હું એમ કહું છું તમે એવું કંઈ કીધું છે આનું N0 આનું N0 સરખું છે ના એવું નથી કીધું તમને ખાલી એમ કીધું કે I0 સરખા છે ઘણા કે સર I0 સરખા હોય તો N0 સરખા જ ના હોય હમણાં જોઈએ સરખા આવે કદા હોતા તમારો ભ્રમ કદાચ દૂર થઈ જશે તો હું અલગ પેજમાં દાખલો ગણું છું તો સીધી વાત છે મારે શોધવાનું છે ભાઈ N1/N2 બરાબર છે થોડુંક સાઈડ ભાગ રફ વર્ક કરું તો કંઈક આવી ખબર પડે આપણને ભાઈ પહેલા માટે સૂત્ર શું મૂકશું આપણે N1/N0 બરાબર e^(e^-λT) (1/2)^n આ મૂકશું બીજા માટે શું મૂકશું N2/N0 બરાબર 1/2^n આજ મૂકશું કે નહીં મૂકી બરાબર આના માટે આપણને એમ ખબર છે આના માટે એમ ખબર છે સર તો દાખલો અલગ ક્યાં પડે અરે ભાઈ હું તમને એમ કહું છું તમને રકમમાં એમ કીધું છે પ્રારંભિક એક્ટિવિટી સરખી છે એટલે આ કેસમાં શું થયું એક્ટિવિટી ઉડી ગઈ હતી આ કેસમાં એક્ટિવિટી ઉડી ગઈ હતી પણ આ કેસમાં તમને થોડું કીધું છે કે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા સરખી છે તમને રકમમાં છે ને 2 વસ્તુ આપશે તમને એમ કહી દેશે પ્રારંભિક એક્ટિવિટી સરખી તો આપણે I0 સરખા લઈશું 2 ને અથવા તમને એમ કહે છે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા સરખી તો આપણે N0 સરખા લેશું તમને આ દાખલામાં એમ કીધું છે પ્રારંભિક એક્ટિવિટી સરખી છે તમને એમ કીધું કે N0 સરખા છે તો આપણે N0 શોધવા પડે કારણ કે આપણે માનો કે N1/N2 કરો ચલો આ તો તમને મળી ગયું એન અહીં 2 ની 8 ઘાત છે અહીં 2 ની 4 ઘાત છે એ તો આપણને ખબર છે પણ N0ની કિંમત શું મૂકશો અને જ્યાં સુધી અહીંયા N0ની કિંમત નહીં મળે ત્યાં સુધી N1/N2 મળે નહીં સમજો ભાઈ ખાસ સમજો ગોખવા કરતા સમજો ખાસ હું શું કહેવા માંગુ છું તમને રકમમાં N0 વિશે કોઈ ચર્ચા કરી નથી બરાબર છે N0 સરખા છે અલગ છે આપણે કાંઈ ખબર છે નહીં તમે ધારી ના શકો એવું ના ધારી શકો કે એક્ટિવિટી સરખી તો N0 સરખા હશે એનું તમને કારણ હમણાં કહું છું સર કેમ ના થાય બરાબર છે એક્ટિવિટી સરખી છે 2ની તો N0 સરખા જ હોય એવું જરૂરી નથી બરાબર ખાસ કહું છું નથી કારણ હમણાં કહું છું તો જ્યાં સુધી તમને N0A અથવા N0 1 અને N0 2 નહીં મળે
ત્યાં સુધી દાખલા તમને એન વન ભાંગે એન ટુ નહીં મળે. ચલો આ તો મળી જ ગયા છે ઓલરેડી, બરાબર આ તો મળી જ ગયા છે. લખું, ચલો ફટાફટ લખું છું અહીંયા. એન્યુક્લિયસ લઈ લો એ, એન્યુક્લિયસ લઈ લો બી, આનો અર્ધાયુષ કેટલો ફટાફટ. માનો તમે દાખલો એટલો પૂછો છો, દાખલો આપી છો જ નથી, આપણે બધું આખી ગણતરી ફરી કરી નાખી. તો પહેલાનો અર્ધાયુષ આપણને બે કલાક આપ્યો, બીજાનો અર્ધાયુષ આપણને કેટલા ચાર કલાક આપ્યો, અહીંયા સમય કેટલો આપ્યો છે, અહીંયા સમય સોળ કલાક આપ્યો છે, અહીંયા પણ સમય સોળ કલાક આપ્યો છે. તો મને પહેલાં એન મળશે, એન બરાબર કેટલા આવશે, સોળ ભાંગ્યા બે એટલે કેટલા આઠ આવે, અહીંયા એન કેટલા આવે સોળ ભાંગ્યા ચાર કેટલા ચાર આવે, ચાલો આટલી ખબર પડી ગઈ. પછી મને બીજું શું કીધું છે, એક પ્રારંભિક એક્ટિવિટી સરખી છે, ટૂંકમાં આની એક્ટિવિટી અને આની એક્ટિવિટી સરખી છે પ્રારંભમાં, બરાબર છે. પ્રારંભમાં એક્ટિવિટી સરખી હોય, બરાબર, પ્રારંભમાં એક્ટિવિટી સરખી હોય તો એન ઝીરો સરખા હોય એવું જરૂરી નથી. ધારો કે નામ આપો, અહીંયા એન ઝીરો વન આપું છું, અહીંયા નામ આપું છું એન ઝીરો ટુ. ધારો કે સોળ કલાક બાદ એની સંખ્યા વધે છે એન વન, આની સંખ્યા વધે એન ટુ, તો એન વન ભાંગ્યા એન ટુ શોધવાના છે. વિચારો એન વન ભાંગ્યા એન ટુ ક્યારે મળે તમને, એન ઝીરો વન ને એન ઝીરો ટુ મળે, તો એન ઝીરો વન એન ઝીરો ટુ ક્યારે મળશે, અહીંથી મળશે, જો અહીંથી આ લાઈન પરથી. શું કીધું છે મને, બે ની પ્રારંભિક એક્ટિવિટી સરખી. ચલો મૂકું કિંમત અહીંયા, ભાગ પાડ દઉં લખવું માટે. બંનેની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે તો પેલા માટે જેટલું આઈ ઝીરો છે એટલું બીજા માટે આઈ ઝીરો છે. હવે વિચાર, હવે બુદ્ધિ વાપરવાની છે ભાઈ, બધા હવે બુદ્ધિ વાપરવાની છે. તમારે શોધવું શું છે, એન ઝીરો વન ને એન ઝીરો ટુ. હવે આઈ ઝીરો ના આધારે મારે એન ઝીરો વન અને એન ઝીરો ટુ નો સંબંધ લાવવો છે. તો શું આપણી પાસે કોઈ એવું સૂત્ર છે કે જેમાં આઈ ઝીરો આવતું હોય એન ઝીરો વન આવતું હોય? હા સર, એક સૂત્ર છે. કયું સૂત્ર? અરે યાદ કરો દોસ્ત, આઈ ઝીરો બરાબર લેમડા ઇન્ટુ એન ઝીરો. કયું સૂત્ર આવે? આઈ ઝીરો બરાબર લેમડા ઇન્ટુ એન ઝીરો. હું લખું છું અહીંયા પેલા માટે, એમ લખું છું, પહેલાની એક્ટિવિટી બીજાની એક્ટિવિટી સરખી છે કે નહીં, બરાબર, પહેલાની એક્ટિવિટી બીજાની એક્ટિવિટી સરખી છે. તો પહેલા માટે શું લખાય, લેમડા વન ઇન્ટુ એન ઝીરો વન બરાબર લેમડા ટુ ઇન્ટુ એન ઝીરો ટુ. સમજ પડે કે ન પડે? હવે તમારો ભ્રમ દૂર થવાની શરૂઆત છે. ચલો તમે એમ કહેતા હતા અક્ષર એક્ટિવિટી સરખી હોય તો એન ઝીરો વન ને એન ઝીરો ટુ સરખા જ હોય, કદાચ તમે ધારતા હોય તો. ખોટી વાત છે, ક્યારે થાય એવું? બે નો લેમડા સરખો હોય ને તો જ થાય. બે નો લેમડા, હવે તમને રકમમાં લેમડા આપ્યો નથી આપ્યો, તમને શું આપ્યો રકમમાં? ટીએફ આપ્યો. તો લેમડા અને ટીએફ શું લેવા દે, ખબર હોવી જોઈએ. લેમડા બરાબર સૂત્ર શું આવે, એલ એન ટુ બાય ટીએફ. શું આવે સૂત્ર? એલ એન ટુ બાય ટીએફ. મૂકું, ચલો તો લેમડા વન બરાબર શું મૂકું, લેમડા વન બરાબર મૂકું છું એલ એન ટુ ના છેદમાં ટીએફ, કોનો પહેલાનો, ઇન્ટુ એન ઝીરો વન બરાબર શું આવશે અહીંયા, એલ એન ટુ બાય ટીએફ, કોનો બીજાનો, ઇન્ટુ આવશે અહીંયા એન ઝીરો ટુ. સમજ પડે કે ન પડે? આ એલ એન ટુ એલ એન ટુ ઉડી ગયા તો શું થશે, જો આને અહીંયા લઈ લો, આને અહીંયા લઈ લો, સૂત્ર આપણે મળી ગયું. સૂત્ર મળી ગયું શું, બીજાનો ટીએફ ઇન્ટુ એન ઝીરો વન બરાબર પહેલાનો ટીએફ ઇન્ટુ એન ઝીરો ટુ, બરાબર કે નહીં? જો ક્રોસ ગુણાકાર કરો, મતલબ સમજો તમે. હવે એન ઝીરો વન બરાબર, હું તમને શું કહું છું, પ્રારંભિક એક્ટિવિટી સરખી છે તો શું પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા સરખી થાય? નહીં થાય. જો કારણ અહીંયા સૂત્ર, આપણે સૂત્ર મળ્યું. હવે આ સૂત્રમાં માનો કે બે નો અર્ધાયુષ સરખો હોય, બે નો અર્ધાયુષ સરખો હોય તો જ એન ઝીરો વન બરાબર એન ઝીરો ટુ થાય. પણ બે નો અર્ધાયુષ અલગ અલગ આપ્યો, બે કલાક આપ્યો, અહીંયા ચાર કલાક આપ્યો, તો મૂકી દો કિંમત. ચલો આ કેટલા આપ્યા, બીજાનો અર્ધાયુષ કેટલા આપ્યો આપણને, ચાર કલાકો, ચાર ગુણ્યા એન ઝીરો વન બરાબર પહેલાનો અર્ધાયુષ કેટલા આપ્યો, બે કલાક, તો બે ગુણ્યા એન ઝીરો ટુ. દાખલો થોડોક છે ને, મસ્ત દાખલો છે, બરાબર છે. તો એન ઝીરો વન ભાંગ્યા એન ઝીરો ટુ શું મળશે, બે ના છેદમાં ચાર, એટલે શું છે, એક ના છેદમાં બે. કારણ કે જે લોકોએ આ સ્ટેપ સ્કીપ કર્યું એના રોકડા પાંચમાં જ જાય, તમે ધારી ના શકો. મોટા અને હજી કહું છું, 80% લોકો ધારી લેશે એક્ટિવિટી સરખી છે તો પ્રારંભિક ન્યુક્લિયસ સંખ્યા સરખી હશે, એ ભ્રમ તોડી નાખો, બરાબર છે. રકમમાં તમને બે ટાઈપનો દાખલા પૂછે, ઘણા દાખલામાં એમ કે એક્ટિવિટી સરખી છે, ઘણા દાખલામાં એમ કે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા સરખી છે. આ દાખલા આપણને એમ કીધું એક્ટિવિટી સરખી છે. હવે મારે શોધવું છે એન વન ને એન ટુ, તો મને ખબર છે જ્યાં સુધી મને એન ઝીરો, એન ઝીરો વન, એન ઝીરો ટુ નહીં મળે ત્યાં સુધી એન વન એન ટુ મળે નહીં. તો આપણે એન વન એન ટુ શોધવા માટે એન ઝીરો વન અને એન ઝીરો ટુ શોધી નાખે, કેટલા મળે, એન ઝીરો વન ભાંગ્યા એન ઝીરો ટુ બરાબર એકને છેદમાં બે મળે. ટૂંકમાં આની સંખ્યા એક હોય તો આની સંખ્યા કેટલી હશે, બે. આની સંખ્યા પ્રારંભમાં એક હોય તો આની સંખ્યા પ્રારંભમાં બે હશે. આની સંખ્યા સો હોય તો આની સંખ્યા બસો છે, એવું સાબિત થયું અહીંયા. ચલો આપણે દાખલો ગણીએ, મેન દાખલો. હવે તો મને અહીંયા એન ઝીરો વન આપેલા છે, અહીંયા મને એન વન આપેલું છે, અહીંયા એન કેટલા છે, એન આપ્યા મને આઠ. સૂત્ર શું આવશે, એન વન ના છેદમાં એન ઝીરો વન, એન વન ના છેદમાં વન ઝીરો વન બરાબર બે ના છેદમાં આઠ. થાય કે ન થાય, બરાબર છે, નવું કાંઈ છે નહીં. અને અહીંયા મને એન ઝીરો ટુ આપ્યા બીજા માટે, આ એ માટે આ બી માટે, અને મને એન ઝીરો ટુ આપ્યા, અહીંયા મને એન ટુ આપ્યા, અહીંયા એન કેટલા આપ્યા, એન બરાબર આપ્યા છે ચાર, બરાબર કે નહીં, એન બરાબર ચાર છે બીજા માટે, એન બરાબર ચાર છે, એન બરાબર ચાર મીકા. હવે ધારો તમે જાતે ગણી શકશો, તો એન ટુ ના છેદમાં એન ઝીરો ટુ બરાબર શું છે, એક ના છેદમાં બે ની ચાર ઘાત. ઘણા કે સર આગળ આવું કેમ નતું આવું, અરે આગળ એટલા માટે નતું આવું કે અહીંયા તમારે આઈ ઝીરો આવતું હતું ને અહીંયા પણ આઈ ઝીરો આવતું હતું, બરાબર કે નહીં, બે જગ્યાએ આઈ ઝીરો, આઈ ઝીરો હતું એટલે ખબર હતી કે બે ઉડી જ જવાના, એટલે કે ટેન્શન હતું. અહીંયા મને ખબર છે કે બે સરખા નથી, એટલે મારે શોધવું પડ્યું. બસ દાખલો એટલો વધારે આવ્યો, આગળના દાખલા કરતા એટલો ભાગ વધારે આવશે, બસ એટલા માટે કે ભાઈ આપણને ખબર નથી, બરાબર, એટલા માટે.
હવે કાંઈ નથી, એન વન ભાગ્યા એન ટુ કરો, અથવા તમે આના છેદમાં આખું મૂકી દો તો શું આવશે, એન વન ના છેદમાં એન ઝીરો વન છેદમાં એન ટુ ના છેદમાં એન ઝીરો ટુ બરાબર આ બાજુ શું આવશે, એક ના છેદમાં બે ની આઠ ઘાત, એક ના છેદમાં બે ની ચાર ઘાત, તો શું આવશે બે ની ચાર ઘાત એટલે શું આવશે વન અપોન બે ની ચાર ઘાત આવશે કે નહીં આવે. હવે થોડું વ્યવસ્થિત કરીએ તો શું આવશે, એન વન ના છેદમાં એન ટુ, એન વન ના છેદમાં એન ટુ ઇન ટુ શું થઈ જશે એન ઝીરો ટુ ઉપર આવી જશે, એન ઝીરો ટુ છેદમાં એન ઝીરો વન બરાબર એક ને છેદમાં સોળ આવે કે નહીં આવે બરાબર, અહીં બધું અહીં સુધી બેઠું આવશે. હવે એન ઝીરો ટુ ભાંગ્યા એન ઝીરો વન, જુઓ એન ઝીરો વન ભાંગ્યા એન ઝીરો ટુ એક ના છેદમાં બે હોય તો એન ઝીરો ટુ ભાંગ્યા એન ઝીરો વન કેટલા હોય, બે હોય અને બે ગયા છેદમાં, તો સીધો હું અહીં લખી નાખું છું, ઇમ્પ્લાઇઝ દેટ એન વન ભાંગ્યા એન ટુ બરાબર એક ના છેદમાં બત્રીસ. સમજો ભાઈ આનો યુઝ કરવો પડશે તમારે, આનો આનો યુઝ કરવો પડશે, એન ઝીરો વન ભાંગ્યા એન ઝીરો ટુ બરાબર એક ના છેદમાં બે છે, તો એન ઝીરો વન ભાંગ્યા એન ઝીરો ટુ શું મૂકવું પડે એક ના છેદમાં બે, અથવા સિમ્પલ ભાઈ એ ખબર ન પડે તો એન ઝીરો ટુ ભાંગ્યા એન ઝીરો વન શું બે થાય, તો એન ઝીરો ટુ ભાંગ્યા એન ઝીરો ટુ આગળ શું બે આવે, બે કહે તો છેદમાં, તો તમારો આન્સર આવી ગયો એક ના છેદમાં બત્રીસ. યાદ રાખજો ભલે એક્ટિવિટી જે છે એ સોળ એક ના છેદમાં સોળ આવી, પણ જે પેલા શું કહેવાય ન્યુક્લિયસની સંખ્યા છે સોળ કલાક પછી કેટલી આવશે એક ના છેદમાં બત્રીસ આવશે. મેઇન ભાગ કરો ખબર છે આ બેનો છે, બે કલાક ને ચાર કલાક છે ને એના કારણે ચેન્જ આવ્યો, અને કણે ચેન્જ આવ્યો એટલા માટે જવાબ થોડોક અલગ આવ્યો. તો આપણે લેક્ચર એ રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા દાખલા સાથે ફરી વખત મુલાકાત કરીશું. ધન્યવાદ. જય હિન્દ.